હાલો વાંધો નહીં વેલકમ ફ્રેન્ડ્સ તમામ મિત્રોનું સ્વાગત છે આપણે આજના લાઈવ સેશનમાં જેમાં આપણે ડિસ્કસ કરવાના છીએ ભારતના શિક્ષણ પંચો રેડી ભારતના શિક્ષણ પંચો વિશે ચર્ચા કરવાના છીએ તો તૈયાર છો તમે તો શરૂ કરી દઈએ આપણું આજનું લાઈવ સેશન અને ફટાફટ તમારા તમામ મિત્રો જે ભવિષ્યના શિક્ષકો છે એમના સુધી આપણું આ વિડીયો છે એ શેર દો જે મિત્રો તૈયારી કરે છે હાલ બરાબર ભવિષ્યમાં ટીચર બનવા માગે છે એટલે કે જે મિત્રોની પ્રિપેરેશન ચાલુ છે જે મિત્રોની પ્રિપેરેશન ચાલુ છે કે ભાઈ મારે ભવિષ્યમાં શિક્ષણ વિભાગની અંદર અધિકારી બનવું છે શિક્ષણ વિભાગની અંદર શિક્ષક બનવું છે કે શિક્ષણ વિભાગની અંદર કોઈપણ જગ્યાએ જોડાવવું છે બરાબર તો એવા મિત્રો માટે આ આપણું સેશન રહેશે તો ખાસ આપણે આજે ચર્ચા શિક્ષણ પંચો ભારતની અંદર મહત્વના શિક્ષણ પંચો અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એના વિશે આપણે ડિસ્કસ કરવાના છીએ કે ભાઈ અત્યાર સુધી જે શિક્ષણ પંચો આવ્યા છે અને એ શિક્ષણ પંચોએ અલગ અલગ ભલામણો કરી છે એમાં આઝાદી પહેલાના અને આઝાદી પછીના આઝાદી પહેલાં જે શિક્ષણ પંચો આવ્યા અને આઝાદી પછીના જે શિક્ષણ પંચો છે એના વિશે આપણે ડિસ્કશન કરશું કે ભાઈ ભારતની અંદર શરૂઆતમાં કઈ રીતે શિક્ષણ આપવામાં આવતું હતું પહેલાં આપણે ત્યાં તો કે ભાઈ આશ્રમ શિક્ષણ પ્રણાલી હતી આશ્રમોની અંદર શિક્ષણ આપવામાં આવતું હતું શેમાં આપવામાં આવતું હતું કે ભાઈ આશ્રમની અંદર શિક્ષણ આપવામાં આવતું હતું આપણે આશ્રમની અંદર શિક્ષણ લેવા માટે જતા અલગ અલગ જે સંસ્કારો હતા બરાબર એમાં શિક્ષણ માટે બાળકને જે બેસાડવામાં આવે એને કયો સંસ્કાર કહેતા એટલે કે બાળક શિક્ષણ લેવા માટે જાય તો એ કયા સંસ્કાર કહેવાય કે ભાઈ બાળક શિક્ષણ લેવા માટે જાય છે હ આઠ વર્ષે પહેલાં બાળકને શિક્ષણ માટે મોકલતા અને કેમ પહેલાં આપણે યજ્ઞોપવિત સરકારે સંસ્કારે કહતા કે ભાઈ યજ્ઞોપવિત સંસ્કાર થયા બાળકના કેવા સંસ્કાર થયા તો કે ભાઈ યજ્ઞોપવિત સંસ્કાર એ રીતે બાળક શિક્ષણ લેવા જાય તો કયા સંસ્કાર એને આપવામાં આવતા યજ્ઞોપવિત સંસ્કાર બરાબર કેમ એવી રીતે પ્રવજ્યા સરકાર આપતા પ્રવચ્યા સંસ્કાર કેવા સંસ્કાર તો કે ભાઈ પ્રવચ્યા સંસ્કાર દ્વારા બાળકને શિક્ષણ માટે આપણે દાખલ કરતા આઠ વર્ષે પેલા બાળકને દાખલ કરતા હવે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં તો કેટલા વર્ષે દાખલ કરવાનું છે પ્રવજ્યા સંસ્કાર આ સંસ્કાર એક સંસ્કાર ગણાતા એ વખતે બાળકને આશ્રમની અંદર મોકલતા શિક્ષણ લેવા માટે બાળક ક્યાં જતું તો કે ભાઈ આશ્રમમાં જતું હવે તો આપણે ત્યાં બાળક ત્રણ વર્ષે હવે બાળક ત્રણ વર્ષે આપણે ત્યાં તો કે ભાઈ એલિજિબલ થઈ જાય કે ભાઈ ભણવા માટે બાળક ત્રણ વર્ષનું પૂરું થાય એટલે શાળાએ મૂકી શકાય કારણ કે કોઠારી કમિશને ટેન પ્લસ ટુ પ્લસ થ્રી કીધેલું હવે એની જગ્યાએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આપણે શું લાવ્યા તો કે ભાઈ ફાઈવ પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ ફોર બરાબર એટલે કે બદલાતો જાય છે જમાનો હવે તો ઓનલાઈન એજ્યુકેશન આવી ગયું આપણે એવું વિચાર્યું હતું કે ભાઈ ઓનલાઈન ઘરે બેઠા ભણવા મળશે બરાબર તો અત્યારે તો નવી શિક્ષણ પ્રણાલી ફાઈવ પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ ફોર એટલે કે પેલા પાંચ વર્ષ છે એ બાળક તો કે ભાઈ નર્સરી કરશે જુનિયર કરશે સિનિયર કરશે ફર્સ્ટ કરશે સેકન્ડ કરશે એટલે કે પાયાનો તબક્કો છે બેઝિક એજ્યુકેશન મેળવશે ત્યાર પછી પ્રિપેટરી સ્ટેજ છે તો કે ભાઈ ત્રીજું ચોથું પાંચમું ભણશે ત્યાર પછી તો કે ભાઈ અપર પ્રાઇમરી છ સાત આઠ ભણશે અને ત્યાર પછી થી બાર સળંગ એકમની અંદર ભણશે તો આ રીતે બાળક ભણવાનું છે હવે તમે શિક્ષક બનવાના છો તો તમને શિક્ષણની અંદર ભારતની અંદર કઈ રીતે પ્રગતિ થઈ એની માહિતી હોવી જોઈએ બરાબર અગાઉ આપણે ત્યાં તો કે ભાઈ ટેન પ્લસ ટુ પ્લસ થ્રી હતું હવે ફાઇવ પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ ફોર બરાબર તો આપણે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કે કસ્તુરી રંજન હમણાં જ ગુજરાતની અંદર શિક્ષણ ભારત સરકારનું શિક્ષા મંત્રાલય જેને એમએચઆરડી મિનિસ્ટ્રી કહેતા બરાબર એને હવે આપણે શિક્ષણ મંત્રાલય કહીએ છીએ અને આ શિક્ષણ મંત્રાલય શિક્ષા મંત્રાલય નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એનું અને ગુજરાતના શિક્ષણ મંત્રાલયની એક સરસ મજાની કોન્ફરન્સ યોજાઈ ગઈ દરેક રાજ્યના શિક્ષણ મંત્રીઓ દરેક રાજ્યના એસપીડી સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરો બધા જ ગાંધીનગર ખાતે હતા અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું કઈ રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરવું કઈ રીતે દેશની અંદર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લાગુ પાડવી આ અંગે મનોમંથન થયું ચિંતન થયું હમણાં જ થયું ક્યારે થયું તો કે ભાઈ હમણાં જ થયું અને હવે તો કે ભાઈ આપણે આગળ ડિસ્કશન કરવાના છીએ ભારતના શિક્ષણ પંચો વિશે તમે તૈયાર છો તો શરૂ કરી દઈએ ભારતના શિક્ષણ પંચો વિશેની આપણી ડિસ્કશન આગળ વધારીએ ટેટ માટે તમારે તૈયારી કરવાની છે કે તાટ માટે તૈયારી કરવાની છે કે એચમેટ માટે તૈયારી કરવાની છે કે એચટાટ માટે તૈયારી કરવાની છે આ તૈયારી માટે તો કે ભાઈ શિક્ષણની અંદર જે લોકો જોડાયેલા છે જેને શિક્ષણની અંદર ઇન્ટરેસ્ટ છે બરાબર આપણે ઘણા બધા વિડીયો અગાઉ પણ મૂકેલા છે યુટ્યુબના માધ્યમથી તમને ફ્રી ઓફ કોસ્ટ તો કે ભાઈ શિક્ષણની અંદર તમે કોઈ પ્રિપરેશન કરો છો તો એમાં તમને અમે ઉપયોગી થઈ શકીએ બરાબર એક્ઝામ છે એ તમારી તો કે ભાઈ નવી નીતિથી આવે કે જૂની નીતિથી આવે આપણે પ્રિપરેશન કરવાની છે બરાબર આપણે ટેટ પાસ કરવાની છે અને આપણે ખરેખર છોકરા કે છોકરીમાંથી સાહેબ કે મેડમ બનવાનું છે અને ખરા સાહેબ તો તમે જ છો બરાબર કારણ કે તમે શાળામાં જઈને સાહેબોના સાહેબ થશો બરાબર બાકી બધા છોકરા તો નોકરીએ લાગશે પણ તમે તો મોટા સાહેબ બનવાના છો કે ખરેખર ગુરુ બનવાના છો જેનું સ્થાન ગુરુનું છે બરાબર તો એના માટેની આપણે પ્રિપરેશન શરૂ કરી છે શરૂ કરી દઈએ આપણું સેશન હા આ રીતના આપણા વિડીયો સિરીઝ તમારા માટે ચાલું જ રહેવાની છે બરાબર શૈક્ષણિક મનોવિજ્ઞાનની રૂપરેખાનો લેક્ચર તમારો છ જૂને રહેશે છ જૂનના સાડા આઠ વાગે તો કે ભાઈ આપણી આ જ સિરીઝની અંદર ફ્રી લેક્ચર સિરીઝમાં છ જૂને તમને શૈક્ષણિક મનોવિજ્ઞાનની સમૂ સમગ્ર રૂપરેખા આપવામાં આવશે એજ્યુકેશનલ સાયકોલોજી જાણવી જરૂરી હોય છે કોઈ પણ શિક્ષકે તો કે ભાઈ એજ્યુકેશનલ સાયકોલોજી જાણવી ખૂબ જ જરૂરી હોય છે અને અલગ અલગ બેચ જ્ઞાન લાઈવની અત્યારે ચાલુ છે એની ઇન્ફોર્મેશન છે અહીંયા બરાબર ખાસ ડેટ ટાટવાળા મિત્રો બહુ શાળા એવા એડમિશન થઈ ગયા છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોડાઈ રહ્યા છે કારણ કે તો કે અહીંયા તમને જે ભણાવે છે ને બધા ટેટ ટાટના ટોપર છે જે તે વખતે તો કે ભાઈ આ ટેટ અને ટાટની એક્ઝામમાં જેમણે રાજ્ય કક્ષાએ ટોપર રહ્યા છે ને એવા તજજ્ઞો અહીં તમને માર્ગદર્શન આપવાના છે એટલે અહીંયા ટેટ તાટની અંદર તો તમારા માટે જલસા છે સારામાં સારી પ્રિપેરેશન અહીંથી થઈ જવાની છે બરાબર ટેટ તાટમાં તમને અહીંથી મળશે ને બેસ્ટ મળવાનું છે બાકી તો બધી એક્ઝામ છે એના માટે સારા બેસ્ટ ફેકલ્ટીઓ છે પણ ટેટ ટાટ માટે એક આખી ટીમ છે ને એ સમર્પિત ડેડિકેટેડ ટીમ છે તો એ ટીમનો તમને બેનિફિટ મળવાનો છે બરાબર ટેટ ટાટની ફી વીસ હજાર રૂપિયા છે ઓગણીસ હજાર નવસો નવ્વાણું એમાં નવ હજાર નવસો નવ્વાણું અત્યારે ડિસ્કાઉન્ટેડ ફી છે પચાસ ટકા ડિસ્કાઉન્ટ ચાલુ છે બરાબર જીએલ ફિફ્ટી કોડ છે એટલે જે મિત્રો જોડાવાના હોય એ જોડાઈ જજો બરાબર બાકી તો તલાટીની રેન્કર બેચ છે જે ક્લાસ થ્રી જનરલ બેચ છે જીપીએસસી વન ટુની ની બેચ છે તમે જે કાંઈ પ્રિપેરેશન કરો છો તમારું જે કાંઈ ટાર્ગેટ છે સરકારની અંદર જોડાવાનું આપણું ટાર્ગેટ છે કે ભાઈ સરકારની અંદર નોકરી આપણને મળે તો હવે ભારતની અંદર પ્રાચીન ભારતની અંદર કઈ રીતે શિક્ષણ આપવામાં આવતું તો પ્રાચીન ભારતની અંદર આપણે ત્યાં વિદ્યાપીઠો હતી બરાબર વિદ્યાપીઠ શબ્દ અત્યારે બહુ ઓછો યુઝ થાય છે આપણે ગુજરાત વિદ્યાપીઠ અને સુમનદીપ વિદ્યાપીઠ બે વિદ્યાપીઠો ગુજરાતમાં યુઝ થાય છે પણ પ્રાચીન સમયમાં વિદ્યાપીઠ શબ્દ પ્રચલિત હતો બરાબર વિશ્વવિદ્યાલય શબ્દ આપણે યુનિવર્સિટી છે એને વિશ્વવિદ્યાલય કહેવાય બરાબર કોલેજને મહાવિદ્યાલય કહેવાય અને શાળાને વિદ્યાલય કહેવાય તો પ્રાચીન સમયમાં આવી વિદ્યાપીઠો હતી એમાં તક્ષશિલા વિદ્યાપીઠ હતી બીજી કઈ વિદ્યાપીઠ હતી તો કે ભાઈ નાલંદા વિદ્યાપીઠ હતી ત્રીજી કઈ હતી તો કે ભાઈ આપણે ત્યાં ગુજરાતની અંદર વલ્ભી વિદ્યાપીઠ હતી ત્યાર પછી તો કે ભાઈ ભાગલપુર વિદ્યાપીઠ હતી આવી રીતે વિક્રમશીલા વિદ્યાપીઠ હતી તો આવી અલગ અલગ વિદ્યાપીઠોની અંદર શિક્ષણ આપવામાં આવતું અને ભારત એ વખતે પણ શિક્ષણનું કેન્દ્ર હતું પ્રાચીન ભારતમાં પણ વિશ્વમાંથી લોકો ભારતમાં સ્ટડી માટે આવતા અને સારામાં સારું શિક્ષણ મળતું રેડી તો અહીંયા મિત્રો આપણે વાત કરીએ પ્રાચીન ભારતની શિક્ષણ વ્યવસ્થા ઉત્કૃષ્ટ હતી ગુરુકુળ શિક્ષણ પ્રણાલી હતી શિક્ષણ અર્થે વિદેશીઓ પણ ભારતમાં આવતા આશ્રમ શિક્ષણ અને ગુરુકુળ શિક્ષણ શિક્ષણ મળતું શિક્ષણ મળતું ભગવાન અને સુદામા કયા અંદર શિક્ષણ મેળવતા હતા ભગવાન અને સુદામા પણ આશ્રમની ની અંદર શિક્ષણ માટે ગયા હતા કઈ જગ્યાએ ગયા હતા મને કહેજો તો ભાઈ રાવલપિંડી પાકિસ્તાનની પાસે આપણે રાજા ભરત ના પુત્ર તક્ષના નામ પરથી તક્ષશિલા વિદ્યાપીઠ ભારતની સૌથી પ્રાચીન વિદ્યાપીઠ આ છે સૌથી પ્રાચીન વિદ્યાપીઠ કે ભાઈ તક્ષશિલા વિદ્યાપીઠ ક્યાંય અને આની અંદર એક આચાર્ય તરીકે કોણ હતું તો ભાઈ તક્ષશિલા વિદ્યાપીઠ ની અંદર આચાર્ય તરીકે કોણ હતા મહાનુભાવ તક્ષશિલા ભારતની પ્રાચીન વિદ્યાપીઠો પૈકીની એક વિદ્યાપીઠ છે અને એ હાલ એનું લોકેશન રાવલપિંડી પાકિસ્તાન પાસે છે અને એવું કહેવાય છે કે રાજા ભરતના પુત્ર તક્ષના નામ ઉપરથી એનું નામ તક્ષશિલા પડ્યું છે ભારતની સૌથી પ્રાચીન વિદ્યાપીઠ છે સાંદીપની વિદ્યાપીઠ પણ બહુ પ્રાચીન છે બરાબર પણ એને આપણે આશ્રમ કહી છીએ સાંદીપની આશ્રમ હાલ ઉજ્જૈન ખાતે આશ્રમ આવેલો છે ક્યાં આવેલો છે ઉજ્જૈન ઉજ્જૈન તમે કોઈ વાર જાઓ મહાકાલેશ્વર મહાદેવના દર્શન કરવા ક્ષિપ્રા નદીની કિનારે તો ત્યાં સાંદીપની આશ્રમ છે કયો આશ્રમ છે તો કે ગમે ઋષિ સાંદીપની કે જે કૃષ્ણ અને સુદામા ના ગુરુ હતા બરાબર એ આશ્રમ છે હા હવે નાલંદા વિદ્યાપીઠ પટના નાલંદા ક્યાં હતી પટના બિહાર કુમાર ગુપ્ત અહીંયા તો કે ભાઈ તક્ષશિલા વિદ્યાપીઠ ની અંદર વિષ્ણુગુપ્ત એટલે કે ચણક ઋષિના પુત્ર ચાણક્ય શું નામ છે એમનું ચાણક્ય અહીંયા તક્ષશિલા વિદ્યાપીઠ ના આચાર્ય હતા જેને કીધું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલયર નિર્માણ ગોદ પલતે હે શિક્ષક કભી સાધારણ નહીં હોતા ઓર નિર્માણ ગોદ પલતે હે હા શિક્ષક કભી સાધારણ નહીં હોતા ચાણક્ય ના વંશ જો કહેવાય શિક્ષક જે ધારે કરે તો તક્ષશિલા વિદ્યાપીઠ ની અંદર ચાણક્ય એક ગુરુ તરીકે હતા જે ચણક ઋષિના પુત્ર છે એમનું મૂળ નામ વિષ્ણુગુપ્ત છે બરાબર જેને આપણે ચાણક્ય તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી મહત્વની વિદ્યાપીઠ છે નાલંદા વિદ્યાપીઠ જે કુમાર ગુપ્ત પ્રથમના સમયમાં શરૂ થયેલી પટના પાસે છે બિહારના પટના પાસે નાલંદા બરાબર ને આ નાલંદા વિદ્યાપીઠ છે એમાંથી તો કે ભાઈ નાલંદા વિદ્યાપીઠની અંદરથી પણ આપણને ઘણા બધા તજજ્ઞો મળેલા છે આ નાલંદા વિદ્યાપીઠના જ વિદ્યાર્થી છે તો કે ભાઈ આપણા જે આર્યભટ્ટ છે 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 બરાબર ત્યાર પછી તો કે ભાઈ આ જે નાલંદા વિદ્યાપીઠ છે બરાબર આ બધાનો નાશ તો કે ભાઈ જે તે વખતે તત્કાલીન મુસ્લિમ નો આક્રમણ સમયે વિદ્યાપીઠો નાશ થયા ત્યાર પછી વિક્રમશીલા વિદ્યાપીઠ છે એ બિહારમાં ભાગલપુર પાસે છે વિક્રમશીલા એ ધર્મપાલના સમયમાં કોના સમયમાં બની છે તો ધર્મપાલના સમયમાં વિક્રમશીલા બરાબર તો આ રીતે પ્રાચીન અંદર શિક્ષણ આપવામાં આવતું અને આ જે શિક્ષણ છે અંદર આપવામાં આવતું એનાથી ભારતની શિક્ષણ પ્રણાલી આગળ વધી ત્યાર પછી આપણે ત્યાં ભાવનગર ખાતે વલ્ભી વિદ્યાપીઠ હતી ગુજરાતની અંદર સેનાપતિ કે આ તો કે ભાઈ આપણે ત્યાં સેનાપતિ ભટ્ટાર્ક મૈત્રક રાજવંશના સ્થાપક હતા અને આ મૈત્રક રાજવંશની અંદર એક શાસક થઈ ગયા ઘર્સેન અને આમના સમયમાં તો કે ભાઈ વલ્લભી વિદ્યાપીઠ શરૂ થઈ કોના સમયમાં તો કે ભાઈ ઘર્સેનના સમયમાં મધ્યકાલીન ભારતમાં શિક્ષણનું સ્તર આવ્યું અને મદ્રેસા પદ્ધતિ આવી પ્રાચીન સમયમાં તો કે ભાઈ આશ્રમ અને વિદ્યાપીઠોમાં શિક્ષણ માટે લોકો જતા મધ્યકાલીન ભારતમાં શિક્ષણનું સ્તર નીચે આવ્યું મદ્રેસા પદ્ધતિઓ દાખલ થઈ આપણે ત્યાં બરાબર વલ્લભી વિદ્યાપીઠ આપણે ત્યાં અહીંયા બૌદ્ધ ધર્મનું શિક્ષણ આપવામાં આવતું વલ્ભી વિદ્યાપીઠમાં બૌદ્ધ ધર્મનું શિક્ષણ આપવામાં આવતું અને એ બૌદ્ધ ધર્મના શિક્ષણ માટે લોકો દેશ વિદેશથી ભારતની અંદર આવતા ક્યાંથી આવતા તો દેશ વિદેશથી બૌદ્ધ ધર્મના શિક્ષણ માટે લોકો ભારત આવતા અને આ વલ્ભી વિદ્યાપીઠની અંદર બે ગુરુ હતા બે આચાર્ય હતા આચાર્યનું નામ શું હતું તો કે ભાઈ એમના આચાર્યનું નામ હતા સ્થિરમતી અને ગુણમતી સ્થિરમતી અને ગુણમતી આપણે પ્રથમ ઉપગ્રહ પણ આર્ય ભટ્ટના નામથી છોડ્યો છે સાહેબ બરાબર જીરો ની શોધ આપણને આપી તો અહીંયા મિત્રો સ્થિરમતી અને ગુણમતી જો તમારી પરીક્ષા ગમે એ રીતે લેવાય બરાબર અત્યારે એક ભરતી ચાલે છે અત્યારે એક ભરતી ચાલે છે પ્રાથમિક શિક્ષણની અંદર અને અત્યારે જે ભરતી ચાલે છે છ થી આઠની એમાં ભરતી થયા પછી પણ ઘણી બધી જગ્યાઓ ખાલી છે બરાબર અઢાર હજાર જેટલી જગ્યાઓ ખાલી છે તેત્રીસો જગ્યાઓમાં ભરતી ચાલે છે તો હવે ભરતી આવવાની છે અત્યારે ભરતી તો કે ટેટની પરીક્ષા લીધા વગર કરી છે એટલે અગાઉની ટેટ આપેલી હોય એને જ ફાયદો થયો છેલ્લા પાંચ વર્ષથી ટેટ લેવાની નથી તો હવે ટેટ લેવાશે બરાબર નવી પદ્ધતિ પ્રમાણે લેવાય જૂની પદ્ધતિ પ્રમાણે લેવાય એનાથી આપણે કોઈ મતલબ નથી પણ ટેટ લેવાવી જોઈએ આપણે તૈયારી કરશું તો એમાં પાસ થવાના છીએ એટલે તૈયારી કરવી હોય તો શરૂ કરી દેવાની જે પદ્ધતિ પ્રમાણે લેવાય એ પ્રમાણે તૈયારી કરાવશું તો ટેન્શન ના લેશો બરાબર જે પદ્ધતિ પ્રમાણે તમારી ટેટ લેવાશે ને એ પ્રમાણે તૈયારી કરાવશું બરાબર પણ હાલ આપણે જૂની પદ્ધતિ અત્યાર સુધી જે ચાલુ હતી એની અંદર તૈયારી કરશું તો જ નવીમાં રહી શકવાના કારણ કે નવીમાં મેન્સ ને ઇન્ટરવ્યુ એક્સ્ટ્રા છે બીજું શું છે બરાબર આ તો તૈયારી કરવાની જ છે તમારે આના ઉપર પછી લખવાનું હોય શિક્ષક કઈ લખવામાં બીવે ને ટીચર એન્ડ અફરેટ ઓફ ટીચિંગ શિક્ષક અને ભણાવવામાં બીવે ને શિક્ષક ના કહેવાય શિક્ષક એટલે શિક્ષક એ ક્યારે પાછો પડે જ નહીં બરાબર ભણાવવાનું એટલે ભણાવવાનું અ ટીચર એન્ડ અફરેટ ઓફ ટીચિંગ અ ટીચર એન્ડ અફરેટ ઓફ એક્ઝામિનેશન શિક્ષક અને પરીક્ષાથી બીવે જેમ લેવાવી હોય એમ લેવાય મારે પરીક્ષા પાસ કરવાની છે મારે ટેટ પાસ કરવાની છે મારે ટાટ પાસ કરવાની છે મારે મેરિટમાં નામ લાવવાનું છે અને મારે છોકરામાંથી શિક્ષક બનવાનું છે બરાબર જેણે નક્કી જ કરી લીધું છે કે ભાઈ મારે વ્યવસાય શિક્ષકનો સ્વીકારવો છે બહુ પવિત્ર વ્યવસાય છે અને બહુ બધા લોકોનું તમે તો કે ભાઈ સારું કરી શકો છો તમારી પાસે જે કંઈ બાળક આવે છે એને સારામાં સારું શિક્ષણ આપી અને તમે એને તો કે એની લાઈફ જે છે એ આખી તમે ચેન્જ કરી શકો છો હા શિક્ષણ એ બહુ મહત્ત્વની બાબત છે અ ટીચર ઇઝ અ પર્સન Who makes the society worth living એવું કહેવાય છે કે શિક્ષક એવો વ્યક્તિ છે કે જે સમાજને જીવવા લાયક બનાવે છે એટલે શિક્ષક પાસે તો સમાજને મોટી અપેક્ષા છે અને તમે બધાય ભવિષ્યના શિક્ષકો છો સારા ટીચર બનો સારામાં સારું પ્રદાન કરો જીવનમાં શિક્ષણ ક્ષેત્રની અંદર બરાબર તૈયારી શરૂ કર દો થઈ જવાના છો અને આવશે જાહેરાતે આવશે બરાબર સરકાર છે ભરતી તો કરવાની જ છે ભરતી કર્યા વિના ચાલવાના નથી પણ હવે અત્યાર સુધી તો જેણે અગાઉ પરીક્ષા પાસ કરી એને તક મળી હવે છેલ્લા ચાર પાંચ વર્ષમાં જેણે બીએડ કર્યું છે એટલે કે જે લોકો ભવિષ્યના શિક્ષકો છે અને બી એડ કરીને રાહ જોવે છે જે હવે ચાતક નજરે બેઠા છે ગમે ત્યારે ટેટ આવે કે ટાટ આવે પરીક્ષા પાસ કરી અને સરકારી નોકરી લેવી છે તો એમનું તે સરકાર વિચારશે અને એમને તક મળશે એટલે ડોન્ટ વરી ચિંતા ના કરશો તૈયારી શરૂ કરી દો બરાબર બી પોઝિટિવ લડી લેજો હવે આપણે આઝાદી પહેલા મહત્ત્વની જોગવાઈ શું થઈ શિક્ષણ ક્ષેત્રની અંદર તો કે ભાઈ સત્તરસો ને એક્યાસી માં કલકત્તામાં મદરેસાનો પ્રારંભ થયો બરાબર પ્રાચીન સમયમાં તો આશ્રમો અને વિદ્યાપીઠોમાં સરસ મજાનું શિક્ષણ આપવામાં આવતું હતું હવે આપણે ત્યાં મદરેસા શિક્ષણનો પ્રારંભ વોરન હેસ્ટિંગ્સ દ્વારા ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા વોરન હેસ્ટિંગ્સ બરાબર તો વોરન હેસ્ટિંગ્સ દ્વારા કલકત્તામાં મદરેસાનો પ્રારંભ કરાયો સત્તરસો ને એક્યાસીથી આપણે ત્યાં તો કે ભાઈ શિક્ષણ અંગે પહેલી ઘટના મહત્વની સત્તરસો ને એક્યાસી ની મદદનો પ્રારંભ કઈ જગ્યાએ તો કે ભાઈ અંગ્રેજો છે એ પ્રભાવશાળી ક્યાં હતા બંગાળમાં એટલે એમણે પ્રારંભ ક્યાં કર્યો હોય તો કલકત્તામાં અંગ્રેજો શરૂઆતમાં પ્રભાવશાળી ક્યાં હતા બંગાળમાં પછી શું કરે છે તો કે ભાઈ પછી એ લોકો સત્તરસો સત્તાવનમાં પ્લાસીનું યુદ્ધ કરે છે અને પછી બક્સરનું કાવેતરું કરે છે સત્તરસો ચોસઠમાં પછી બિહાર અને ઓડિસ્સા પડાઈ લે છે એમ ધીમે ધીમે એમની બ્રિટિશ સલ્તનતનો

કે જેણે અગાઉ ટેટની પરીક્ષા ટાટની પરીક્ષા અરે શિક્ષણ સેવા વર્ગ બે જી એસ પરીક્ષા પણ ઈઝીલી પાસ કરીને એવા તજજ્ઞો છે એટલે કે જે લોકો તમને શિક્ષક તો બનાવી જ શકે એ પ્રકારના ફેકલ્ટીઓ અહીંયા છે કે જે તમને તમારી જે શિક્ષકની સફર છે તમારી શિક્ષણની સફર છે તમારી જે નૌકા છે ને એને પાર લઈ જઈ શકે એવા છે અને ફ્રી વિડીયો ઘણા બધા છે તમે જુઓ બરાબર એના કોઈ પૈસા આપવાના નથી ફ્રી વિડીયો તમારા માટે જ છે બરાબર અને ચાલુ જ રહેશે બરાબર આના ડેમો જે છે લેક્ચર એ સિવાય બીજા પણ ઘણા બધા વિડીયો છે કારણ કે શિક્ષણ છે ને વેચવાથી વધે આ વેચવા કરતાં વેચવાથી વધે છે વેચવાથી હા એટલે આપણે તમારા ગુજરાતના તમામ ગામડાઓના વિદ્યાર્થીઓને ટેટ ટાટની તૈયારી કરતા હોય તો અમે ઉપયોગી થઈ શકીએ કારણ કે તમે બધા ભવિષ્યના શિક્ષકો છો કલકત્તા ખાતે લોર્ડ દ્વારા ફોર્ડ વિલિયમ કોલેજ શરૂ કરવામાં આવી તો ભાઈ મદ્રસાનો પ્રારંભ હેસ્ટિંગ્સ દ્વારા એકાણું માં બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના જોનાથન ડંકન દ્વારા અઢારસો ની સાલમાં કલકત્તા ખાતે લોર્ડ વેલેસ્લી દ્વારા ફોર્ડ વિલિયમ કોલેજ શરૂ કરવામાં આવી અઢારસો તેર ની અંદર બહુ જ મહત્વનો ચાર્ટર એક્ટ આવ્યો કયો એક્ટ શિક્ષણની અંદર પહેલો એક્ટ આ કહેવાય છે ચાર્ટર એક્ટ શિક્ષણ પાછળ એક લાખ રૂપિયાના ખર્ચ કરવાની જોગવાઈ કયા એક્ટમાં કરવામાં આવી આવો પ્રશ્ન પૂછે શિક્ષણ પાછળ એક લાખ ના ખર્ચની જોગવાઈ કયા એક્ટમાં કરવામાં આવી તો ચાર્ટર એક્ટ આ એક શૈક્ષણિક દસ્તાવેજ છે બરાબર ચાર્ટર એક્ટ શું છે છે તો એક શૈક્ષણિક દસ્તાવેજ રાજા રામ મોહનરાય દ્વારા શિક્ષણ સુધારા માટે પ્રયત્નો ક્રિશ્ચિયન લોકો દ્વારા મિશનરી શાળાઓની સ્થાપના થઈ રાજા રામ મોહનરાય દ્વારા શિક્ષણ સુધારા માટે પ્રયત્નો થયા આપણે ત્યાં ચાર્ટર એક્ટ આવ્યો ચાર્ટર એક્ટમાં શું જોગવાઈ થઈ તો કે ભાઈ દર વર્ષે શિક્ષણ પાછળ એક દર વર્ષે શિક્ષણ પાછળ એક લાખનો ખર્ચ કરવાનો છે આવી જોગવાઈ ચાર્ટર અંદર તો કે તેર માં કરવામાં આવી ક્યારે કરવામાં આવી અઢારસો ને તેર માં ચાર્ટર એક્ટની અંદર આ જોગવાઈ કરવામાં આવી હા તો હવે આઝાદી પહેલાની મહત્વની ઘટનાઓ કેટલી છે તો આટલી જ ઘટનાઓ યાદ રાખવાની છે બરાબર પહેલી ઘટના સત્તરસો ને માં કલકત્તા ખાતે મદ્રેસા શાળાઓનો પ્રારંભ કરાયો કોણે કરાયો તો વરણ હેસ્ટિંગ છે ત્યાર પછી તો કે ભાઈ સત્તરસો ને માં દસ વર્ષ પછી બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના થઈ ત્યાર પછી દસ વર્ષ પછી અઢારસો ની સાલમાં તો કે ભાઈ આપણે ત્યાં કલકત્તા ખાતે લોર્ડ વેલેસલી દ્વારા ફોર્ટ વિલિયમ કોલેજ શરૂ કરવામાં આવી ત્યાર પછી તો કે તેર વર્ષ પછી અઢારસો ને તેર માં ચાર્ટર એક્ટ આવ્યો ત્યાર પછી તો બહુ જ મહત્વની ઘટના વારંવાર પરીક્ષામાં પૂછાય અઢારસો ને માં લોર્ડ મેકોલો કોણ આવ્યું લોર્ડ મેકોલો મોકોલોનું વિવરણ પત્ર બરાબર લોર્ડ મેકોલો દ્વારા મેકોલો બરાબર દ્વારા ભારત આવે છે વિલિયમ ના સમયમાં લોર્ડ વિલિયમ ના સમયમાં ભારતના શિક્ષણ પર સંશોધન અભ્યાસ કરી ઇંગ્લિશ મીડિયમ આ ઇંગ્લિશ મીડિયમ લાવનારા વ્યક્તિ હતા લોર્ડ મેકોલો બરાબર આ મેકોલોનું શિક્ષણ કહેવાય મેકોલો એને સારા ક્લર્ક જોતા હતા મેકોલો ફરજિયાત કરવામાં આવ્યું ઇંગ્લિશ મીડિયમ ફરજિયાત કરવામાં આવ્યું જે તેમની અંગ્રેજ સૂચના સમજી શકે એવો વિવરણપત્ર મેકોલો બરાબર લોર્ડ મેકોલોનું વિવરણપત્ર તેવા ક્લાર્ક તૈયાર કરવા માટે અંગ્રેજી કેળવણી લાવવામાં આવી ઇંગ્લિશ મીડિયમ આપણને આપનાર વ્યક્તિ છે લોર્ડ મેકોલો બરાબર ઇંગ્લિશ મીડિયમનો વિરોધ નથી કરતો પણ બધા વિષય ઇંગ્લિશમાં શા માટે ભણવા જોઈએ ઇંગ્લિશ મીડિયમનો આપણને કંઈ વાંધો નથી ઇંગ્લિશ મીડિયમમાં ભણો હિન્દી મીડિયમમાં ભણો પણ જે બાળક છે એના ઘરે ઇંગ્લિશનું એટમોસ્ફિયર છે એના મધર ફાધર ઇંગ્લિશ બોલે છે એની આસપાસમાં ઇંગ્લિશ ઇંગ્લિશનું છે તો એને ઇંગ્લિશ મીડિયમમાં ભણવાય પણ ઘરે હવે મધર ફાધરને પૂરું હિન્દી નથી આવડતું ઇંગ્લિશ મીડિયમમાં બાળકને મૂકે તો બાળકની હાલત ખરાબ થાય બરાબર ત્યાર પછી તો અઢારસો ચોપનમાં વુડ્સ ડિસ્પેચ ચાર્લ્સ વુડ નો ખરીતો માધ્યમિક શિક્ષણમાં વ્યવહારિક શિક્ષણ પર ભાર મૂકે છે વુડનો ખરીદો બરાબર વૂડ્સ ડિસ્પેચ શું આ વૂડ્સ ડિસ્પેચ ડિસ્પેચમાં જોગવાઈ હોય છે તો કોઈ વૂડનો ખરી તો માધ્યમિક શિક્ષણમાં વ્યવહારિક શિક્ષણ પર ભાર મૂકે છે હા લોર્ડ મેકોલો બાળકને માતૃભાષાના શિક્ષણથી વંચિત રાખવો ને એટલે માના દૂધથી વંચિત રાખવા બરાબરનું છે માતૃભાષામાં શિક્ષણ માટે એન સી બે હજાર પાંચ નેશનલ કેરિક્યુલમ ફ્રેમવર્ક બે હજાર પાંચની ની અંદર એવું કીધું છે કે બાળકને માતૃભાષા દ્વારા શિક્ષણ મળવું જોઈએ પ્રાદેશિક ભાષામાં શિક્ષણ મળવું જોઈએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણે જે બનાવી છે બે વીસ બરાબર કે કસ્તુરી રંજન કમિટીએ જેની ડ્રાફ્ટિંગ છેલ્લે કરાયું અને શરૂઆત કરી હતી ટીએસઆર સુબ્રમણ્યમ સમિતિએ બરાબર આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ એવું જ કીધું છે કે બાળકને પ્રારંભિક શિક્ષણ તો જે એની માતૃભાષામાં જ મળવું જોઈએ જેથી બાળકને દરેક કન્સેપ્ટ સમજાય ગોખવા ના પડે સમજાય છે હા ગુલામીની કેળવણી ઇંગ્લિશ મીડિયમ એટલે ગુલામીની કેળવણી જ કહેવાય રેહાના બેન બરાબર છે ચલો તો અઢારસો સત્તાવનમાં ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ થાય છે અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જગ્યાએ બ્રિટિશ પાર્લામેન્ટ બરાબર બ્રિટિશ તાજનું શાસન આવે છે અને ગવર્નર ની જગ્યાએ વાઇસ રોયનું પદ આવે છે બરાબર અઢારસો ને સત્તાવનનો વિપ્લવ આપણે બધાય જાણીએ છીએ પ્રથમ સહીદ મંગલ પાંડે બને છે અઢારસો સત્તાવનનો વિપ્લવ નિષ્ફળ જાય છે કારણ કે વિપ્લવ છે એ અલગ અલગ જગ્યાએ નિર્ધારિત સમય કરતાં વહેલો શરૂ થઈ જાય છે અને એક સમયે શરૂ નથી થતો આપણે એ બધું ઇતિહાસમાં નથી પડવું પણ પછી તો કે ભાઈ આપણે ત્યાં શિક્ષણની અંદર હવે સુધારા કોણ કરશે બ્રિટિશ પાર્લામેન્ટ બરાબર હવે આપણે ત્યાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જગ્યાએ બ્રિટિશ તાજનું શાસન આવે છે

એ શું લાવે છે તો હન્ટર કમિશન અને એમાં હાઈસ્કૂલ સ્તર પર જ વિકલ્પ મળે છે કે ઉચ્ચ શિક્ષણમાં જવું છે કે વ્યવસાયિક શિક્ષણમાં જવું છે આપણે અત્યારે પણ વ્યવસાયિક શિક્ષણનો ભાર મૂકવો પડે છે તો એ વખતે હન્ટર કમિશનની અંદર તો કે ભાઈ અહીંયા ભલામણ કઈ રીતે અઢારસો છન્નુંમાં હન્ટર કમિશનની ભલામણ અનુસાર ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસની શરૂઆતે કરવી બરાબર જેમ આઈએએસ છે ઓલ ઇન્ડિયા સર્વિસમાં આઈએએસ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ આઈપીએસ ઇન્ડિયન પોલીસ સર્વિસ બરાબર ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ આઈએફએસ આ ત્રણને ઓલ ઇન્ડિયા સર્વિસીસ કહેવાય અનુચ્છેદ થ્રી વન ટુ ત્રણસો બાર અન્વયે અખિલ ભારતીય સેવાઓ આ સિવાય સેન્ટ્રલ સર્વિસીસ છે તો એ રીતે ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસે હોવી જોઈએ ને ભાઈ આવી હોવી જોઈએ આ વ્યક્તિએ શિક્ષણના સ્તરમાં જ કામ કરવાનું છે ને શિક્ષણમાં ઇન્ટરેસ્ટ છે અને ઓલ ઇન્ડિયા સ્તરની પરીક્ષા પાસ કરીને આવે તો આ ભલામણ જે તે વખતે તો કે ભાઈ કરેલી હન્ટર કમિશનની અંદર અખિલ ભારતીય શિક્ષણ સેવા જેની પરીક્ષા આઈસીએસની જેમ ઇંગ્લેન્ડ ખાતે લેવાતી દ્વારા ઓગણીસો ચારમાં ભારતીય વિશ્વવિદ્યાલય અધિનિયમ લાવવામાં આવ્યો તો હવે અહીંયા બે વસ્તુ છે એક કમિશન ખાસ યાદ રાખવાનું અને એક ડિસ્પેચ ક્યારે હતો વુડ્સ ડિસ્પેચ મને કહેજો અઢારસો ચોપન નો વુડ્સ ડિસ્પેચ યાદ રાખવાનો વુડ નો ખરીદો અહીંયા ગ્રાન્ટિન એડ શાળાઓના મૂળ અહીંયા છે ગ્રાન્ટિને બરાબર આ ગ્રાન્ટી એડ એટલે તો કે ભાઈ બિલ્ડિંગ છે એ કોઈ સંસ્થા બનાવે અને શાળા ચલાવવાની ગ્રાન્ટ સરકાર આપે અને ગ્રાન્ટી એડ કહેવાય બરાબર શું કહે છે ગુજરાતીમાં ગ્રાન્ટી એડ ને અનુદાનિત ગ્રાન્ટી એડ ને શું કહેવાય અનુદાનિત અનુદાનિત એટલે કે એને અનુદાન આપે છે સરકાર બરાબર આપણે ત્યાં શિક્ષણ માટે ગ્રાન્ટી એડ શાળાઓ છે તો ગ્રાન્ટી એડ ના મૂળ ક્યાં છે તો એ અઢારસો ચોપન ના વુડ્સ ના ખરીદામાં છે અને વુડ્સ નો ખરીદો કહેવાય ચાર્લ્સ વુડ બરાબર હન્ટર કમિશન અઢારસો અને લોર્ડ મેકોલો અઢારસો પાંત્રીસ આ ત્રણ વસ્તુ તો યાદ રહેવી જ જોઈએ બરાબર ત્યાર પછી તો કે ભાઈ ઓગણીસો ને ચોવીસ માં હાર્ટોક કમિટી આવે છે ક્યારે આવે છે ઓગણીસો ચોવીસ માં હાર્ટોક કમિટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ કમિશન ભારતીય સંસ્થાકીય સમિતિ આવું પણ એનું નામ છે હાર્ટોક કમિટીનું બીજું નામ શું છે તો કે ભાઈ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ કમિશન ભારતીય સંસ્થાકીય સમિતિ ઓગણીસો સમિતિ એટલે કમિટી કમિશન નહીં પણ શું હોવું જોઈએ કમિટી કમિશન એટલે આયોગ થાય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ કમિટી ઓગણીસો ઓગણીસ માં હિન્દ અધિનિયમ અંતર્ગત પ્રાંતોને પ્રશાસનિક અધિકારો આપ્યા આથી ઓગણીસો અઠ્યાવીસમાં માધ્યમિક શિક્ષણમાં સાહિત્યિક શિક્ષણ સાથો સાથ ટેકનોલોજી અને વાણિજ્યનું શિક્ષણ વધે તેવી પ્રવૃત્તિઓ થઈ ઔદ્યોગિક અને વાણિજ્ય અભ્યાસક્રમ માટે સ્પેશિયલ અભ્યાસક્રમ અને વિશેષ ગ્રાન્ટ જો ઔદ્યોગિક શિક્ષણ અને વાણિજ્ય શિક્ષણ જરૂરી છે એવું બધું તો કે ભાઈ હિન્દ સરકારનો અધિનિયમ આવ્યો અને આ અધિનિયમમાં શું થયું તો કે ભાઈ પ્રાંત લેવલે સત્તા સોંપવામાં આવી પ્રાંત એટલે રાજ્ય એ વખતે રાજ્યને પ્રાંત કહેતા પ્રાંત લેવલે સત્તા આપી અને ઓગણીસો માધ્યમિક શિક્ષણમાં સાહિત્યિક શિક્ષણ લિટરેચરનું શિક્ષણ ટેકનોલોજીનું શિક્ષણ વાણિજ્ય શિક્ષણ આ પ્રવૃત્તિઓ શરૂ થઈ બરાબર ઔદ્યોગિક અને વાણિજ્ય અભ્યાસક્રમ માટે સ્પેશિયલ વિશેષ ગ્રાન્ટ આપવાની શરૂ કરી સ્પેશિયલ ટેકનિકલ શાળાઓ આઈટીઆઈ શરૂ કરવામાં આવ્યા પ્રાથમિક શાળામાં સ્થાયીકરણની જરૂરિયાતને ખાસ કન્યાઓ માટે અપ્ય રોકી અને કોમર્સ એગ્રીકલ્ચર ટેકનોલોજીનો અભ્યાસક્રમ કરાવવો તો આ રીતે આપણે ત્યાં હાર્ટોક કમિટી ઓગણીસો ચોવીસની બહુ મહત્વની સાર્જન્ટ પ્લાન ક્યારે આવે છે સાર્જન્ટ પ્લાન ઓગણીસો પાંત્રીસમાં હિન્દ સરકાર અધિનિયમ ભારત સરકાર અધિનિયમ જેને મિની બંધારણ કહી છે બરાબર ઓગણીસો પાંત્રીસમાં આવે છે આમાં સ્થાનિક લેવલે સરકાર સત્તા આપવામાં આવે છે માધ્યમિક શિક્ષણમાં બે વિકલ્પ આપવાની શરૂઆત કરી સાર્જેન્ટ પ્લાન બરાબર ઓગણીસો ચુમ્માલીસ માં સાર્જન્ટ પ્લાન ક્યારે આવે છે ઓગણીસો ચુમ્માલીસ માં માધ્યમિક સ્તર પર બે વિકલ્પ આપ્યા એક આર્ટ્સ અને બીજું સાયન્સ કલા અને સાહિત્ય ભણવાનું અને સાયન્સ એટલે ટેકનોલોજી ને વાણિજ્ય ભણવાનું પેલા તો કે ભાઈ એસએસસી જે ઓલ્ડ એસએસસી હતી ને એમાં એવા વિકલ્પ હતા કે એસએસસી માં તમારે સાયન્સ લેવું છે કે આર્ટ્સ લેવું છે બરાબર વિનય પ્રવાહ લેવો છે કે તમારે વિજ્ઞાન પ્રવાહ લેવો છે અને આ સિવાય કોમર્સને વાણિજ્ય કહેવાય કોમર્સને શું કહેવાય વાણિજ્ય પ્રવાહ આ બધા ટોપિક તમને અહીંયા કરાવશું બરાબર મનોવિજ્ઞાનમાં કેટલા કરવાના છે વર્ગ વ્યવહાર માપન મૂલ્યાંકનમાં કેટલું કરવાનું છે આરટી ઈ બે હજાર નવ છે આરટી રૂલ્સ બે હજાર બાર છે બરાબર આરટીઆઈના ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે એટલે તૈયારી બધી કરવાની આરટીઆઈ કરવાનું છે હા મનોવિજ્ઞાનની રૂપરેખાનો લેક્ચર આપણો છ તારીખે છે બરાબર શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં કેટલું કરવાનું કઈ રીતે કરવાનું આપણે છ તારીખે સમજાવશું બરાબર તમને ટૂંકમાં ટેટ ટાટની અંદર કમ્પ્લીટ તૈયારી અહીંથી કરાવશું અરે સી ટેટ આપો ને તોય થઈ જાય એમાં તમારે કદાચ સેન્ટ્રલ ટેટ આપવી છે ને તો આ તૈયારીથી તમે સેન્ટ્રલ ટેટે પાસ થઈ જશો સી એ કોર્સ ખરીદી લીધો હોય તો બુકો અને બેગ તમને એક વીકમાં મોકલવામાં આવશે હં એટલે ચિંતા કરશો નહીં મળી જશે બધાને ઘરે ઘણા બધા મિત્રોએ કોર્સ ખરીદી લીધો છે ઘણા બધા મિત્રો અત્યારે કોર્સની અંદર જોડાઈ રહ્યા છે જે કાંઈ મિત્રો જોડાઈ ગયા છે વેલ એન્ડ ગુડ એમના બધાને અઠવાડિયાની અંદરથી મેક્સિમમ દસ દિવસમાં તમારા ઘરે આવી જશે બધું હં હાલ આપણા તો કે ભાઈ તમે ડેમો લેક્ચર જુઓ કદાચ તમારા કોઈ મિત્ર છે તો એને સજેસ્ટ કરો જુઓ જાણો બરાબર ત્યાં સુધી ફી નથી ભરવાની તમને એવું લાગે કે મારે જુઓ છે એક જુઓ બે જુઓ બહુ બધા વિડીયો હશે તમને આ યુટ્યુબ ચેનલ પર જ્ઞાનની શિક્ષણ અંગેના તો જબરદસ્ત વિડીયો હશે બરાબર એજ્યુકેશનને રિલેટેડ તો તમારે જેટલું જોઈને એટલું અહીંથી મળશે ક્યાંય તમારે જવું નહીં પડે એજ્યુકેશન રિલેટેડ તમારી બધી જરૂરિયાતો અહીંથી પૂરી થઈ જશે કારણ કે અહીંયા અમારા બ્લડમાં જ ટીચિંગ છે ચાલુ હ શિક્ષક અને ભણાવવાથી બીવે આ ટીચર એન્ડ અફ્રેડ ઓફ ટીચિંગ એટલે ભણાવવામાં તો ક્યાંય પાછા નહીં પડીએ બરાબર જોરદાર પ્રિપેરેશન કરવાની છે આપણે ટેટ ટાટ અને ભરતી છે એ સરકાર લાવશે બરાબર શિક્ષક તો ભરવા જ પડશે એટલે આજ નહીં તો કાલ આવશે એટલે બી પોઝિટિવ ડોન્ટ બી નેગેટિવ બરાબર આવશે ભરતી સરકાર લાવશે જ અને પ્રિપેરેશન કરી હશે તો નોકરી મળશે હમણાં જ અમે બહુ જ મોટી ભરતી થઈ માધ્યમિકની અંદર બરાબર ગ્રાન્ટિનેડમાં સરકારીમાં ગ્રાન્ટિનેડ અને સરકારી માધ્યમિક શાળાની અંદર દસ હજાર જેટલી જગ્યા ભરાણી બરાબર તો ભરતી તો થઈ જ છે અત્યારે ભરતી ચાલે જ છે જેટલી અને હજી જગ્યા ખાલી છે તો ભરતી એમાં એટલે તૈયારી કરતા રહેજો અપના ટાઈમ આવેગા કુછી દેર કી ખામોશીએ ફર કાનો રહેગા કુછી દેર કી ખામોશીય ફિર કાનો રહેગા અંધેરે કો ચીરતે રોશની કા એક નૂર આવે તુમ્હારા તો સિર્ફ વક્ત આયા હૈ અમારા તો દોર આયેગા ટાઈમ આવે ગ આપણે જ લાવવો પડે ને ભાઈ આપણો ટાઈમ કંઈ બીજા કોઈ ના લાવે કોને લાવવો પડે આપણે જ લાવવો પડે આપણે જ આપણી જાતને સાબિત કરવી પડે ને તમે તો શીખ શકો છો યાર ભવિષ્યના યુ કેન ડુ ઇટ તમને તો આત્મવિશ્વાસ હોવો જોઈએ કે સાહેબ હા અમે કરી નાખશું અમારું થઈ છે અમારાથી એટલે કરી નાખજો જોરદાર પ્રિપરેશન યુ કેન ડુ ઇટ તમે તમે જ છો ને તમે જ કરવાના છો બરાબર તમે બધા ચાણક્યના વંશજો છો અને ચાણક્યના પુત્ર ક્યારેય સાબિત કરે પોતાની જાતને એટલે કરજો કરો મહેનત અભી જારી એક વખત ખુદ દોસ્ત બારી પોતાને આમ એટલા ટેલેન્ટેડ બનાવો પોતાને એટલા શિક્ષણ ક્ષેત્રની અંદર માહિર બનાવો ને કે ખરેખર સરકારને એમ થાય કે આ શિક્ષકની આપણે જરૂર છે આવા ટેલેન્ટેડ શિક્ષકોની આપણે જરૂર છે પોતાની જાતને વિશ્વ શિક્ષક દિન આપણે આપણે રાષ્ટ્રીય શિક્ષક દિન મનાય છે ક્યારે મનાય છે પાંચ સપ્ટેમ્બરે અને વિશ્વ શિક્ષક દિન પાંચ ઓક્ટોબરે તો આપણે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જેવા શિક્ષક બનવું છે કે એને રાષ્ટ્રપતિ બનાવવા પડ્યા બરાબર કે એક શિક્ષકને રાષ્ટ્રપતિ સુધી લઈ જવા પડ્યા તો એવા શ્રેષ્ઠ શિક્ષક બનો તો રાધાકૃષ્ણ આયોગ આઝાદી પછી સૌપ્રથમ જો કોઈ આયોગ બને તો એ રાધાકૃષ્ણ આયોગ હોય છે બરાબર ડોક્ટર સર્વপলલી રાધાકૃષ્ણનો જન્મ ક્યારે થયો ડોક્ટર સર્વপলલી રાધાકૃષ્ણનો જન્મ ક્યારે થયો એ મને કહેજો તમે તો એમની આગેવાનીમાં આઝાદી પછીનું પહેલું આઝાદી પહેલામાં તમારે ત્રણ યાદ રાખવાના ખાસ ત્રણ થી ચાર આઝાદી પહેલાના તમારે કેટલા યાદ રાખવાના છે તો આઝાદી પહેલાનું બધું યાદ ના રહે તો કઈ નહીં આઝાદી પહેલાના ત્રણ થી ચાર તમારે યાદ રાખવાના છે આઝાદી પહેલાના શિક્ષણ પંચોમાં તમારે કેટલા યાદ રાખવાના તો જો બધા યાદ ના રહે તો કઈ નહીં એક અઢારસો ને પાંત્રીસ નું લોર્ડ મેકોલો લોર્ડ મેકોલો બરાબર આ મેકોલો નું વિવરણ પત્ર છે એ ક્યારે આવ્યો તો અઢારસો ને પાત્રીસ માં ઇંગ્લિશ મીડિયમ લોર્ડ મેકોલો લાયા ત્યાર પછીની મહત્વની ઘટના અઢારસો માં તો વુડ્સ ડિસ્પેચ વુડ નો ખરીદો બરાબર જેની અંદર શેના મૂળ છે તો કે ભાઈ ગ્રાન્ટીન એડ ના મૂળ છે ગ્રાન્ટીન એડ સંસ્થાઓના મૂળ અહીંયા છે વુડ્સ ડિસ્પેચમાં અઢારસો ને પાંત્રીસ લોર્ડ મેકોલો અઢારસો ચોપન વુડ્સ નો ખરીદો આ બે વસ્તુ મહત્વની બરાબર તમારે યાદ રાખવાની અંદર ત્યાર પછી અઢારસો ને બ્યાસી માં હન્ટર કમિશન બરાબર હન્ટર કમિશન ખાસ યાદ રાખવાનું છે હન્ટર કમિશન ત્યાર પછીનું એક યાદ રાખવું હોય તો અઢારસો તેર ની ઘટના છે એ યાદ રાખવાની છે ચાર્ટર એક્ટ શિક્ષણ પાછળ એક લાખ ખર્ચવાના એની જોગવાઈ ચાર્ટર એક્ટની અંદર થઈ બરાબર ચાર્ટર એક્ટ લોર્ડ મેકોલો ઇંગ્લિશ મીડિયમ લોર્ડ મેકોલો શેના માટે જાણીતો છે તો ઇંગ્લિશ મીડિયમની અંદર શિક્ષણનો પ્રારંભ કરાવે છે બરાબર કોણ તો લોર્ડ મેકોલો વુડ્સ ડિસ્પેચ ગ્રાન્ટીડ હન્ટર કમિશન બરાબર શિક્ષણની અંદર મહત્વના સુધારા લોર્ડ રિપનની આગેવાનીમાં વિલિયમ હન્ટર દ્વારા લોર્ડ રિપન એ વખતના વાઇસ હતા અને એમના સમયમાં હન્ટર કમિશન આવે છે અને એ શિક્ષણની અંદર જે સુધારાઓ સૂચવે છે ત્યાર પછી તો કે ભાઈ ત્યાર પછી આપણે ત્યાં શિક્ષણની અંદર મહત્વની ઘટનામાં તમારે ઓગણીસો ચોવીસની અંદર હાર્ટોગ કમિટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટરી કમિટી જેને કહી છે ત્યાર પછી ઓગણીસો ચુમ્માલીસમાં સાર્જન્ટ પ્લાન આટલી વસ્તુ યાદ રાખવાની છે એક્ઝામ તો જાહેરાત આવે પછી આવે ને બેટા ફોર્મ ભરો તમે જાહેરાત આવે પછી એક્ઝામ આવે બરાબર એટલે જાદવ મહેશભાઈ બેટા એક્ઝામ તો ક્યારે આવશે તમારી જાહેરાત આવે ફોર્મ ભરો બરાબર સીધી તો એક્ઝામ ના આવે ને એટલે અત્યારથી તૈયારી કરો તો જ્યારે એક્ઝામ આવે ત્યારે અને એક્ઝામ આવશે પરીક્ષા લેવાશે તમે પરીક્ષા પાસ થશો તો તમારું ચયન થશે તો તમારી નિમણૂક થશે તો તમારી પસંદગી થશે એટલે જ્યારે એક્ઝામ આવે ત્યારે બરાબર બી પોઝિટિવ અગાઉ જે લોકોએ ટાટ પાસ કરેલી હતી તો એ લોકોની ભરતી હમણાં થઈ ગઈ બરાબર બહુ જ મોટી ભરતી થઈ છે ટેટની પણ હમણાં ભરતી ચાલે છે એટલે જનરલી કેવું છે કે ભરતીઓ વન બાય વન જે આટલું મહેકમ ખાલી હોય અને એમાં સરકારમાંથી જેટલી મંજૂરી મળે એટલી ભરતીઓ ચાલુ હોય છે તમે અત્યારથી તૈયારી કરશો તો તમને એક્ઝામ આપવા મળવાની છે બરાબર એક્ઝામ ક્યારે આવશે જો જાહેરાત આવશે અને તમે ફોર્મ ભરેલું હશે તો તમે એક્ઝામ આપશો હા પાંચ સપ્ટેમ્બર અઢારસો અઠ્યાસી આપણે ત્યાં આઝાદી પછીનું પ્રથમ શિક્ષણ પંચ તમારે યાદ રાખવાનું છે આ બરાબર ઓગણીસો અડતાલીસમાં માં રાધાકૃષ્ણન પંચ અથવા રાધાકૃષ્ણ આયોગ યુનિવર્સિટી શિક્ષણ આયોગ પણ કહેવાય છે બરાબર ચાર નવેમ્બર ઓગણીસો અડતાલીસના તો કે ભાઈ આઝાદી પછી આમ તો આઝાદી પછી એક જ ઘટના મહત્વની તો કે ભાઈ સુડતાલીસમાં આઝાદ થયા અને અડતાલીસમાં રાધાકૃષ્ણ પંચ અથવા યુનિવર્સિટી શિક્ષણ પંચ એટલે કે ઉચ્ચ શિક્ષણ માટે આ પંચની રચના થઈ ઉચ્ચ શિક્ષણની અંદર સુધારા માટે ઉચ્ચ શિક્ષણમાં સુધારા માટે રાધાકૃષ્ણ પંચની સ્થાપના ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ કોની આગેવાનીમાં તો કે ભાઈ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ક્યાં એમનો જન્મ થયો હતો તો કે ભાઈ આમનો જન્મ અઢારસો ને અઠ્યાસીમાં અઢારસો ને અઠ્યાસીની અંદર પાંચ સપ્ટેમ્બર જેને આપણે શિક્ષક દિન તરીકે સેલિબ્રેટ કરીએ છીએ આપણા બધાયનો દિવસ પાંચ સપ્ટેમ્બર અઢિયાસ અઢારસો ના તમિલનાડુના તિરુતની ગામે મદ્રાસની બાજુમાં ગામ છે તિરુતની આ ગામની અંદર આ વ્યક્તિનો જન્મ થયેલો બરાબર ફિલોસોફીની અંદર એમણે બહુ જ મહત્વનું શિક્ષણ માં પ્રદાન કરેલું છે આ વ્યક્તિએ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પણ રહ્યા છે આવા મહત્વના વ્યક્તિ હા જ્યોતિબા ફિલે સાવિત્રીબાઈ ફુલે બરાબર એમનું મહત્વનું પ્રદાન છે સાવિત્રીબાઈ ફુલે આપણે ત્યાં સૌપ્રથમ પ્રથમ ભારતમાં કન્યાશાળા શરૂ કરેલી સાવિત્રીબાઈ ફુલે જ્યોતિબાઈ ફુલે એટલે શિક્ષણના ક્ષેત્રમાં જે કોઈ વ્યક્તિઓએ મહત્વનું પ્રદાન કર્યું છે બરાબર એ બધા આપણા માટે ઇન્સ્પાયરેશનલ છે બધા આપણા માટે પ્રેરણાદાયી છે તો ઓગણીસસો અડતાલીસ ની અંદર આપણે ત્યાં રાધાકૃષ્ણ આયોગ આવ્યું અને એમણે આઝાદી પછીનું પ્રથમ આયોગ કે જે દેશના શ્રેષ્ઠ શિક્ષક અને મહાન તત્ત્વ ચિંતક પોતે ફિલોસોફીના પ્રોફેસર હતા રાધાકૃષ્ણની આગેવાનીમાં રચવામાં આવ્યું તું ડૉક્ટર સર્વ રાધાકૃષ્ણ બરાબર કે એમની આગેવાનીની અંદર તો કે ભાઈ આ પંચ રાધાકૃષ્ણ પંચ રચવામાં આવ્યું ને એણે તમને આ ભલામણ કરી છે શું ભલામણ કરી છે ખાસ ભલામણ જોવાની છે રાધાકૃષ્ણ પંચ પંચની ભલામણ શું હતી તો કે ભાઈ વિશ્વવિદ્યાલય અનુદાન આયોગની સ્થાપના પર ભાર મૂકવામાં આવ્યો યુજીસી ની સ્થાપના કરો આ યુજીસી અત્યાર કાર્યરત છે ને એનો એક્ટ બન્યો ઓગણીસો છપ્પનમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન હવે તો એની જગ્યાએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં યુજીસી ની જગ્યાએ શું બનશે યુજીસીની જગ્યાએ હવે કઈ સંસ્થા આકાર લેશે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અત્યારે વર્તમાન ડાયરેક્ટર કોણ છે યુજીસીના વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ બહાદુર શાહર માર્ગ યુજીસી સિક્સ ઓગણીસો છપ્પનના યુજીસીના એક્ટ અન્વયે તો કે ભાઈ યુજીસી કાર્યરત છે યુજીસી સ્થાપવાની ભલામણ કોણે કરી હતી તો રાધાકૃષ્ણ પંચે આ ભલામણ કોની છે તો ડૉક્ટર સર્વકુલપ્લી રાધા કૃષ્ણ બરાબર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ પંચની ભલામણ છે બરાબર જેને આપણે તો કે યુનિવર્સિટી શિક્ષણ પંચ કહે છે યુજીસી ની જગ્યાએ કઈ સંસ્થા આવશે હવે યુજીસી છે એની જગ્યાએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણે બનાવી બે હજાર વીસ થી બરાબર તમે તો આ જે તમારી પેઢી છે ને શિક્ષણની અંદર બહુ જ મોટા ચેન્જ જોવાની છે તમે જે શિક્ષકો છો ને એ ભવિષ્યમાં શિક્ષણની અંદર બહુ મોટા મેજર ચેન્જના સાક્ષી બનવાના છો આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી શિક્ષણમાં ઘણા બધા પરિવર્તનો આવવાના છે અને તમે પરિવર્તનના પરિવ્રજક છો કેવા છો પરિવર્તનના પરિવ્રજક તરીકે તમારી ભૂમિકા છે તમારે બહુ બધા ચેન્જ શિક્ષણની અંદર જોવાના છે એની ચેન્જનું સાક્ષી બનવાનું છે અને જે નવી હવે આ ઓનલાઈન એજ્યુકેશન આવ્યું કોરોનામાં તો આપણે ઓનલાઈન એજ્યુકેશન અપનાવ્યું બરાબર આપણે ત્યાં પ્લેટફોર્મ સરકારે બનાવ્યું એનસીઆરટી એક એપ્લિકેશન બનાવી કઈ ડિજિટલ પ્લેટફોર્મ બનાવ્યું ઓનલાઈન એજ્યુકેશન માટે સરસ મજાનું દીક્ષા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ પછી એનસીઆરટીની આ દીક્ષા પ્લેટફોર્મ એમએચઆરડીની ચેનલો ચાલે છે બરાબર આપણે ત્યાં ગુજરાતમાં પણ વંદે ગુજરાત ચેનલ ઉપર આપણે શિક્ષણ આપીએ છીએ સ્વયં પ્રભા ચેનલ ચાલે છે એમએચઆરડી દ્વારા એટલે કે ઓનલાઈન એજ્યુકેશન છે એની અંદર તમે સાક્ષી બનવાના છો યુજીસી વિશે આપણને કંઈ ખબર નથી અને આપણે ભવિષ્યની અંદર સારા શિક્ષક બનવું છે હા તો તમે એવું યુજીસી યુજીસીના વર્તમાન ચેરમેન કોણ છે અને યુનિવર્સિટીની જગ્યાએ હેકી આવશે હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા હેકી યુજીસીની જગ્યા કોણ લેવાનું છે હેકી લેવાની છે તો આ તો બધું આપણને નોલેજ હોવું જોઈએ ભાઈ આપણને આ નોલેજ હોવું જોઈએ આ બધું આપણે શિક્ષણના ક્ષેત્રમાં છીએ તો આપણને એજ્યુકેશન રિલેટેડ તમામ નોલેજ હોવું જોઈએ હા છે ગુજરાત સરકારે ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધારાને વધુમાં વધુ શિક્ષણ સંસ્થાઓની સ્થાપના ઉચ્ચ શિક્ષણને સંયુક્ત યાદીમાં સ્થાન આપવું ઉચ્ચ શિક્ષણ મેળવતા પહેલા બાર વર્ષનો અભ્યાસ જરૂરી છે એટલે કે ટેન પ્લસ ટુ પ્લસ થ્રી વાળું બાર વર્ષ સુધી ભણેલા હોવું જોઈએ ભારતમાં ગ્રામ વિદ્યાપીઠો દ્વારા ઉચ્ચ શિક્ષણની શરૂઆત ગ્રામ વિદ્યાપીઠો આપણા ગુજરાતની અંદર જે ગ્રામીણ વિદ્યાપીઠો છે કઈ કઈ છે ભારતમાં ઉચ્ચ શિક્ષણ માટે પ્રાદેશિક ભાષામાં ભલામણ એટલે કે લોકલ લેંગ્વેજમાં હાયર એજ્યુકેશન મળવું જોઈએ અને ભાષા માટે ત્રિભાષા સૂત્ર તો આ બધી ભલામણો કોણ કરે છે તો યુજીસી હા મમ્મી દાલા જગદીશ કુમાર અત્યારે ચેરમેન કોણ છે એમ જગદીશ કુમાર ચેરમેન છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ મમી દાલા જગદીશ કુમાર પછી બીજું પંચ આઝાદી પછીનું બીજું મહત્વનું પંચ છે મુદાલિયર પંચ કયું પંચ છે મુદાલિયર પંચ અથવા માધ્યમિક શિક્ષણ પંચ ઓગણીસો બાવન માં આવ્યું ત્રેવીસ સપ્ટેમ્બર ઓગણીસો બાવન માં આવ્યું ડોક્ટર લક્ષ્મણ સ્વામી મુદાલિયર બરાબર આ વાઇસ ચાન્સલર હતા મદ્રાસ યુનિવર્સિટીના તમિલનાડુના તમિલનાડુની મદ્રાસ યુનિવર્સિટીના વાઇસ માધ્યમિક શિક્ષણ પંચ અને એ ઓગણીસો બાવન ત્રેપનમાં આની પહેલા હતું રાધાકૃષ્ણન પંચ અને ઉચ્ચ શિક્ષણ પંચ અથવા યુનિવર્સિટી શિક્ષણ પંચ કહેતા જેને યુનિવર્સિટી શિક્ષણ માટે ભલામણ કરી પછી ખબર પડી કે ભાઈ પાયો જ કાચો આવે છે માધ્યમિક કક્ષાએથી જ વિદ્યાર્થીઓ કાચા રહે છે તો એને પાક્કા કરવા માટેની ભલામણ કરે છે કે ભાઈ માધ્યમિક શિક્ષણને પરીક્ષા લક્ષી પરિણામલક્ષીને પુસ્તકીઓને કંટાળાજનક થઈ ગયું છે માધ્યમિક શિક્ષણ કેવું થઈ ગયું છે એક્ઝામ ઓરિયન્ટેડ લક્ષી અને પુસ્તકીયું હવે એને રસપ્રદ બનાવો શું કહે છે માધ્યમિક શિક્ષણને માધ્યમિક શિક્ષણને રસપ્રદ બનાવો વિદ્યાર્થીઓને ગમે એવું બનાવો ભાઈ હ ભણતર નવું ભણાવો વાસ્તવિક જીવન સાથે અનુબંધ નથી આથી રમત ગમત અને કલાને વિશેષ સ્થાન આપવું અને અખિલ ભારતીય ખેલકૂદ પરિષદની સ્થાપના માટે ભલામણ કરી બરાબર શિક્ષણને કેવું બનાવો તો ભણતર નવું ભણાવો ભાઈ જૂનું જૂનું આંકે ના રાખશો ભણતર નવું ભણાવો ભાઈ ભણતર નવું ભણાવો હા બગડે એકડે એકવીસને બદલે બે દસ એક ગણાવો હા ડાયરેક્ટ એવું નહીં કહેવાનું બગડે એકડે એકવીસ દસ દસ અને એક પણ એકવીસ થાય એવું કંઈક ભણાવો કંઈક નવું આપો એક્સ્ટ્રા ઓર્ડિનરી આપો એક સામાન્ય શિક્ષક જેવું ના આપશો તમે એક સારા શિક્ષક હશો બરાબર તો હવે તમારી પાસે તો ઓનલાઈન પ્લેટફોર્મ છે તમે સારું ભણાવતા હશો તો આખા દેશના વિદ્યાર્થીઓ ઓનલાઈન તમારી પાસે ભણી શકશે એક શિક્ષકે શું કરી દીધું ને એનું એક સરસ મજાનું એક્ઝામ્પલ છે ગ્લોબલ ટીચર્સ એવોર્ડની અંદર આપણા એક ભારતીયનું સિલેક્શન થયું હતું કોનું સિલેક્શન થયું હતું મને કહેજો ગ્લોબલ ટીચર્સ એવોર્ડ આવે છે આપણે ત્યાં ગ્લોબલ ટીચર્સ એવોર્ડ આ એવોર્ડ ની અંદર એક આપણા ભારતીય શિક્ષક નું સિલેક્શન થયું બે હાજર વીસ માં અને આ ભારતીય શિક્ષક જે છે એ વ્યક્તિને તો કે ભાઈ છ કરોડ રૂપિયા ઇનામી રાશિ મળી કયા વ્યક્તિ હતા કે જેણે શિક્ષણ ક્ષેત્રની અંદર ટેકનોલોજીનો સરસ મજાનો ઉપયોગ કર્યો વિદ્યાર્થીઓના સાર્વત્રિક વિકાસ થતો નથી આથી વિવિધ લક્ષી શાળાઓ શરૂ કરો આ લક્ષ્મણ સ્વામી મુદાલિયરની ભલામણ છે ત્રિસ્તરીય સ્નાતક અભ્યાસક્રમ અંગે ભલામણ કરી ત્રિસ્તરીય સ્નાતક અભ્યાસક્રમ અંગે ભલામણ માધ્યમિક શાળાઓમાં સંગૃહિત માહિતી પત્રકની ભલામણ માધ્યમિક શિક્ષણ અને કેન્દ્રને રાજ્ય સરકારને સલાહ આપવા માટે અખિલ ભારતીય માધ્યમિક શિક્ષણ પરિષદની સ્થાપનાની ભલામણ આ બધી જ ભલામણ મુદાલિયર શિક્ષણ પંચ કરે છે કોણ કરે છે તો મુદાલિયર શિક્ષણ પંચ ની આ બધી ભલામણ છે રણજીત ડીસાલે

શું કહેતા હોય છે પ્રોફેસર દોલતસિંહ કોઠારીનું એક વાક્ય છે જે જનરલી આપણે ત્યાં ઘૂમતું ફરતું હોય શું કીધું છે પ્રોફેસર દોલતસિંહ કોઠારીએ શું કીધું છે શિક્ષણ માટે પ્રોફેસર દોલતસિંહ કોઠારીએ શું કીધું છે શિક્ષણ માટે તો એમણે એવું કીધું છે ભારતનું ભવિષ્ય એના વર્ગ ખંડોમાં ઘડાઈ રહ્યું છે હ ભારતનું ભવિષ્ય ક્યાં ઘડાઈ રહ્યું છે તો એના ઘડાઈ રહ્યું છે તો ભારતનું ભવિષ્ય જ્યાં ઘડાય છે એવા વર્ગખંડોની અંદર તમારી ભૂમિકા મહત્વની છે બરાબર વર્ગ એ સ્વર્ગ આપણે ત્યાં આવું એક પુસ્તક

ભારતનું ભવિષ્ય તેના વર્ગખંડો ક્ષણ વાવે છે ખેડૂતનું કામ શું છે કણ વાવવાનું જયારે શિક્ષકનું કામ છે ક્ષણે ક્ષણ વાવવાનું એવરી મોમેન્ટ બરાબર દરેક ક્ષણે શિક્ષકે વાવેતર કરવાનું છે ખેડૂતે કણ વાવવાનું છે અને એ જયારે વરસાદ થાય પછી જયારે શિક્ષકે તો ક્ષણે ક્ષણ વાવણી કરવાની છે અને એ જે જે વાવણી કરી કરી હશે હશે બેસ્ટ બીજ છે એની માવજત સારી કરી હશે તો આ દેશને સારું ભવિષ્ય મળવાનું છે એટલે તમારી બહુ ભૂમિકા મહત્વની થઈ જાય છે અત્યારે તમે અહીંયા ફોકસ કરો ભણવામાં હું તમારા જે કઈ પ્રશ્ન છે એ છેલ્લે જોઈ લઈશ હાલ તમે અહીંયા ફોકસ કરો ટોપિક ઉપર ફોકસ કરો મને ભણાવવાની મજા આવે તમને મજા આવે ભણવાની બરાબર પછી તમારે જે કંઈ ક્વેશ્ચન હશે હું છેલ્લે લઈ લઈશ તો ચાર જુલાઈ ઓગણીસો ચોસઠના રોજ ના ચેરમેન પ્રોફેસર દોલતસિંહ કોઠારી બરાબર દોલતસિંહ કોઠારી એમણે ઓગણીસો ચોસઠમાં તો કે ભાઈ આપણે ત્યાં આ પંચ શરૂ થયું આ પંચ ઓગણીસો છાસઠ સુધી અભ્યાસ કરે છે ભારતનું ભ્રમણ કરીને અલગ અલગ આ પંચમાં નવ ભારતીય સહિત કુલ ચૌદ સભ્યો હતા કોઠારી કમિશનમાં શિક્ષણનું મેઘના કાર્ટા કહેવાય છે રાષ્ટ્રીય શિક્ષણ આયોગ કહેવાય છે આ બરાબર બહુ મહત્વનું પંચ શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે તેમણે બે વર્ષ સુધી ભારતીય શિક્ષણનો અભ્યાસ કરી વીસમી જૂન ઓગણીસો છાસઠ ના રોજ પોતાનો અહેવાલ આપ્યો કોઠારી કમિશન શિક્ષણ માટે જો કોઈ શિક્ષક હોય કોઠારી કમિશન ના જાણતો હોય ને તો શિક્ષક ના કહેવાય અને ચણતર આવી આત્મકથા હતી પૂજ્ય નાનાભાઈ ભટ્ટની નૃષિ પ્રસાદ કાલિદાસ ભટ્ટ લોક ભારતી પછી દક્ષિણામૂર્તિ મૂર્તિ ભાવનગર ગ્રામ દક્ષિણામૂર્તિ મૂર્તિ આંબલા એના સ્થાપક હતા આપણા નાના દાદા કોઠારી કમિશનની ભલામણથી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઓગણીસો અડસઠ બનાવવામાં આવી કોઠારી કમિશન બહુ મહત્વનું છે બરાબર ઓગણીસો અડસઠ ની ઇન્દિરા ગાંધી સમયની શિક્ષણ નીતિ ભારતનું ભવિષ્ય તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે કોણે કીધું છે કોઠારી કમિશને મુખ્ય ભલામણ શિક્ષણની તરે ટેન પ્લસ ટુ પ્લસ થ્રી આપી જેને આપણે હવે ચેન્જ કરી બરાબર આ તરે એમણે આપી હતી તો કે ભાઈ ઓગણીસો ને છાસઠમાં અડસઠમાં અને એને બૈદલી ક્યારે તો કે ભાઈ બૈદલી આપણે અત્યારે બાવન વર્ષ પછી બરાબર બાવન વર્ષ પછી આપણે આ ટેન પ્લસ ટ્રુ પ્લસ થ્રીની જગ્યાએ શું કર્યું તો કે ભાઈ ફાઈવ પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ ફોર કર્યું નવી આપણે આ લાયા બુનિયાદી શિક્ષણનો સમય બગાડતું ગણાયું આ પ્રશ્ન વારંવાર પૂછાય છે બુનિયાદી શિક્ષણને સમય બગાડતું કોણે ગણાયું તો કોઠારી કમિશને શિક્ષણમાં જરૂરી ભૌતિક સુવિધાઓ વિશે ચર્ચા કરી શિક્ષણમાં જીડીપીના છ જેટલો ખર્ચ કરવો આવું આપણે અત્યારે કીધું નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આ કીધું હજી થતો નથી શિક્ષણમાં જીડીપીનો કેટલો ખર્ચ કરવાનો છે છ ટકા જેણે શિક્ષણ પાછળ ખર્ચ કર્યો છે ને દેશની પ્રગતિ સારી છે એટલે શિક્ષણમાં જીડીપીની છ ટકાનો ખર્ચ કરવાની ભલામણ કોણે કરી હતી સૌ પ્રથમ કોઠારી કમિશને તમારું જે ગોસ્ટ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે કાચું ઘરેલું ઉત્પાદન છે એની છ ટકા રકમ શિક્ષણમાં યુઝ થવી જોઈએ ગુજરાતમાં ઓગણીસો થી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આ પંચની ભલામણથી શરૂ થયું ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપણે ત્યાં આવ્યું કોઠારી કમિશને સૌપ્રથમ કાર્યાનુભવનો ખ્યાલ આપ્યો કાર્યાનુભવ કોઠારી કમિશને ત્રિભાષાના સૂત્રમાં ફેરફાર સૂચવ્યો ત્રિભાષા સૂત્રમાં અને સંસ્કૃત ભાષા શિક્ષણને ને મહત્વ કોને આપ્યું તો કોઠારી કમિશને આ કોઠારી કમિશનની ની મહત્વની ભલામણ થઈ ગઈ બહુ જ મહત્વનું કમિશન કહેવાય પ્રશ્ન ઘણી વાર આવે ને તો કોઠારી કમિશન નો જ આવે પ્રશ્ન આવે કોઠારી કમિશન નો જ આવે હા બુનિયાદી શિક્ષણ જે છે એ ગાંધીજી નું હિમાયતી હતા પણ પ્રોફેસર કોઠારી એવું કીધું બુનિયાદી શિક્ષણ તો સમય બગાડનારું છે ખરેખર બુનિયાદી શિક્ષણની અંદર સમય બગડે છે બરાબર એવું કોણે કીધું તું દોલતસિંહ કોઠારીએ બુનિયાદી શિક્ષણ કી શરૂઆત સફાઈ છે હોતી નહીં તાલીમ પણ નહી તાલીમમાં અમુક સુધારાઓ કરવાની જરૂર હતી બરાબર ગાંધીજીએ જે નઈ તાલીમ આપી હતી વર્ષો અમુક વખતો વખતે સુધારા કરવા પડે શિક્ષણમાં પ્રથમ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઓગણીસો અડસઠમાં ઇન્દિરા ગાંધી દ્વારા આવી ત્યાર પછી ઓગણીસો છ્યાસી માં રાજીવ ગાંધી દ્વારા આવી અને ત્યાર પછી તો કે ભાઈ આપણે ત્યાં બે હજાર વીસમાં માં નરેન્દ્રભાઈ મોદી સરકારમાં બરાબર કે કસ્તુરી રંજન કમિટી શિક્ષણ માટે રાષ્ટ્રીય માળખું તૈયાર કરવું ટેન પ્લસ ટુ પ્લસ થ્રી શિક્ષણનું માધ્યમ પ્રાદેશિક ભાષામાં રાખવું જો એ વખતે આપણે કહેતા હતા માધ્યમ કેવું રાખવું પ્રાદેશિક ભાષામાં માધ્યમ રાખવાનું છે ભાઈ બરાબર રીજિonal લેંગ્વેજમાં ટીચિંગ આપવાનું છે બજેટમાં છ ટકા શિક્ષણ પાછળ ખર્ચ કરવા કમજોર વર્ગ અનુસૂચિત જાતિ જનજાતિના શિક્ષકો માટે ખાસ વ્યવસ્થા કરવી જરૂરી છે નબળા વર્ગના બાળકો માટે શિષ્યવૃત્તિ શરૂ કરવી જેથી નબળા વર્ગના બાળકોને શિક્ષણને પ્રોત્સાહન મળે એટલે આ શિષ્યવૃત્તિની શરૂઆત ક્યારથી થઈ તો શિષ્યવૃત્તિની શરૂઆત આપણી પ્રથમ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બરાબર પછી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના શિક્ષણ માટે ખાસ વ્યવસ્થા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાંથી શિક્ષા કાર્ય દળ આવ્યું નાઇન્ટીન એટી ફાઈવમાં શિક્ષક તાલીમ ઉપર ભાર મૂકવામાં આવ્યો ઓગણીસો પંચ્યાસીમાં શિક્ષકોને ટ્રેનિંગ મળવી જોઈએ અને ઓગણીસો છ્યાસીમાં રાજીવ ગાંધી સરકારમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી બરાબર તો આપણી સફર શરૂ થઈ ઓગણીસો અડતાલીસ ઓગણપચાસ થી તમને કેટલું યાદ છે જોઈ લઈએ તો આપણે આઝાદી પછી પહેલું હતું અંદર કયું રાધાકૃષ્ણ પંચ જે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદ આગેવાની માં સેના માટે હતું તો કે ભાઈ ઉચ્ચ શિક્ષણ માટે ત્યાર પછી ઓગણીસો બાવન ત્રેપન ની અંદર મુદાલિયર પંચ લક્ષ્મણ સ્વામી મુદાલિયર ની આગેવાનીમાં મુદાલિયર પંચ જેણે આપણને માધ્યમિક શિક્ષણને તો કે ભાઈ કંટાળાજનક પરીક્ષા લક્ષી બતાવ્યું એને રસપ્રદ બનાવવાના સૂચનો આપ્યા ત્યાર પછી તો કે ભાઈ ઓગણીસો કોઠારી કમિશન બરાબર કોઠારી કમિશન ઓગણીસો ચોસઠ થી ઓગણીસો છાસઠ બરાબર અને ઓગણીસો અડસઠ માં તો કે ભાઈ પ્રથમ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પહેલી વાર કોની આગેવાનીમાં તો કે ભાઈ ઇન્દિરા ગાંધીના સમયમાં કોઠારી કમિશનની આગેવાનીમાં ત્યાર પછી તો કે ભાઈ ઓગણીસો માં શિક્ષા કાર્યદળ શિક્ષા કાર્યદળ અને ત્યાર પછી ઓગણીસો માં તો કે ભાઈ બીજી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ત્યાર પછી આવી ઓગણીસો માં રાજીવ ગાંધી અને ઓપરેશન બ્લેક બોર્ડ યોજના આઈ કઈ આઈ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઓગણીસો છ્યાસી એક યોજના લઈ ઓપરેશન બ્લેક બોર્ડ યોજના શેને લગતી છે આઝાદી પછીની આપણે વાત કરી યાદ રહ્યું કે નહીં ઓગણીસો ચોસઠમાં માં કોઠારી કમિશન ની નિમણૂક થઈ ઓગણીસો છાસઠમાં માં અહેવાલ આપ્યો એટલે એમ કે કોઠારી કમિશન ની નિમણૂક ક્યારે થઈ તો નિમણૂક ઓગણીસો ચોસઠમાં માં થઈ બરાબર દોલતસિંહ કોઠારી યુજીસી ના ચેરમેન હતા અહિયાં નામ છે દોલતસિંહ કોઠારી કોણ દોલતસિંહ કોઠારી પ્રોફેસર દોલતસિંહ કોઠારી ની આગેવાની માં એટલે કોઠારી કમિશન કહેવાય અહિયાં મુદાલિયર એટલે લક્ષ્મણ સ્વામી મુદાલિયર આ વ્યક્તિ હતા એ મદ્રાસ યુનિવર્સિટી ના વીસી હતા અને અહિયાં ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના શ્રેષ્ઠ શિક્ષક અને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ હતા આ વ્યક્તિ ભાઈ એટલે શિક્ષકોએ ભારતમાં છે રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા છે આ યાદ રહેશે ને આઝાદી પછી આપણે અહીંયા સુધી પહોંચ્યા યાદ રહેશે કે નહીં તમને આટલું યાદ રહેશે તો મને કહેજો એટલે આગળ વધીએ મિત્રો આટલું યાદ રહ્યું કે ના રહ્યું આટલું યાદ રહ્યું હવે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઓગણીસો છ્યાસી ની વાત મારે તમને કરવી છે કોઠારી કમિશન ઓગણીસો ચોસઠ માં નિમાણું છાસઠ માં અહેવાલ આપ્યો અને એ અહેવાલ ઉપરથી ઓગણીસો અડસઠમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી એટલે ચોસઠ છાસ એ વસ્તુ યાદ યાદ રાખવાની હા રહેશે મિત્રો પ્રાથમિક છ થી ચૌદ વર્ષના બાળકો માટે ફરજીયાત આપવું જોઈએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવું કે છે બરાબર પણ આની આપણે બંધારણમાં જોગવાઈ ક્યારે કરી છે બંધારણની અંદર પ્રાથમિક શિક્ષણની જોગવાઈ ફરજિયાતની ક્યારે કરીએ છીએ આપણે એવું કહી તો છીએ આપણે એની જોગવાઈ કરીએ છીએ છ્યાસી બંધારણીય સુધારો બે હાજર બે છ્યાસી બંધારણીય સુધારો બે હાજર બે માં થાય છે અને બંધારણની અંદર અનુચ્છેદ એકવીસ એ બરાબર એટલે કે છ થી ચૌદ વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર આર્ટિકલ ટ્વેન્ટી વન એ થી આપણે આપીએ છીએ છ્યાસી બંધારણીય સુધારો બે હાજર બે માં કરીએ છીએ અને આના માટેનો કાયદો બનાવીએ છીએ આરટીઈ બે હાજર નવ જે ઓગસ્ટ બે હજાર નવમાં બનાવીએ છીએ અને પહેલી ઓક્ટોબર બે હજાર દસથી સોરી આપણે એક ચાર બે હજાર દસથી ભારતમાં લાગુ પાડીએ છીએ આરટીઈ બે હજાર નવ બરાબર આ કાયદો નવોદય વિદ્યાલયો શરૂ કરવી આવી ભલામણ કોણે કરી આવો પ્રશ્ન પૂછાય નવોદય વિદ્યાલયો શરૂ કરવી કોની ભલામણ છે તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઓગણીસો દૂરવર્તી શિક્ષણનો પ્રારંભ કરવો ઇગ્નુ આઈજી એનઓયુ ઇગ્નો ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી ઓગણીસો પંચ્યાસીમાં શરૂ થઈ હતી બરાબર પણ આ યુનિવર્સિટીને વધારે મહત્વ આપ્યું તો કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી ઇગ્નો એ દૂરવર્તી ડિસ્ટન્સ એજ્યુકેશન અપવ્યય અને સ્થગિતતા રોકવી હવે આપણે શિક્ષક હોય તો આપણને અપવ્યય અને સ્થગિતતાનો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે ભાઈ અપવ્યય શું છે અને સ્થગિતતા શું છે અપવ્યય એટલે કે બાળક ભણે છે એક થી આઠ ની શાળા છે બાળક ચાર ભણી અને શાળામાંથી નીકળી ગયું અને પાંચમા માટે ક્યાંય દાખલ ન થયું એટલે બાળકનો અપવ્યય થયો અને સ્થગિતતા બાળક ત્રીજામાં ત્રણ નપાસ થયું તો બાળક સ્થગિત થઈ ગયું એને સ્થગિતતા કહેવાય અપવ્યય અને સ્થગિતતા એનસીસી એનએસએસ નો પ્રારંભ શું થાય એનસીસી નું પૂરું નામ શું થાય અને એનએસએસનું પૂરું નામ શું થાય તમે કોલેજ કક્ષાએ બેમાંથી એક કોર્સ રાખ્યો હોય કદાચ બરાબર એનસીસીના સી સર્ટીના તો પહેલાં ગુણ મળતા અને હજી ઘણી ભરતીમાં લાભ મળે છે ઓપરેશન બ્લેક બોર્ડ યોજના શેના માટેની આ યોજના હતી ઓપરેશન બ્લેક બોર્ડ યોજના તો ભૌતિક સુવિધાઓ પ્રાથમિક શાળામાં ભૌતિક સુવિધાઓ માટે ઓપરેશન બ્લેક બોર્ડ યોજના આવી એટલે હજી આપણે ત્યાં ડેડ સ્ટોક હોય છે ઓબી ડેડ સ્ટોક કહેવાય શું કહેવાય એને ઓબી ડેડ સ્ટોક ઓપરેશન બ્લેક બોર્ડનો ડેડ સ્ટોક આ યોજના અન્વય દરેક શાળાની અંદર ભૌતિક સુવિધાઓ માટેના સાધનોની સહાય કરવામાં આવેલી ઓપરેશન બ્લેકબોર્ડ યોજના ત્યાર પછી સીડબલ્યુ એસ એન અંતર્ગત વિશેષ જરૂરિયાતવાળા બાળકોનું શિક્ષણ સીડબલ્યુએન ચાઇલ્વ વિથ સ્પેશિયલ નીડ્સ સી ડબલ્યુએસએન ચાઇલ્ડ વિથ સ્પેશિયલ નીડ્સ નેશનલ કેડેટ કોપ્સ બરાબર જેને આપણે એનસીસી કહીશું એનસીસી અને એનએસ એસ એટલે નેશનલ સ્ટુડન્ટ સર્વિસ તો આ રીતની જે પ્રવૃત્તિઓ છે અધ્યતા કેન્દ્રીય અને મૂલ્યલક્ષી શિક્ષણનો પ્રાર્ભ અધ્યયતા એટલે વિદ્યાર્થી અધ્યયતા એટલે વિદ્યાર્થી અને મૂલ્યલક્ષી શિક્ષણનો પ્રારંભ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઓગણીસો થી થયો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર સંશોધન આમાં સુધારો ઓગણીસો માં આચાર્ય રામમૂર્તિ સમિતિ કર્યો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સુધારા માટે આચાર્ય રામમૂર્તિ સમિતિ બરાબર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર સંશોધન અને સુધારાઓ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સંશોધન રિસર્ચ શિક્ષક તાલીમ અંગેની જોગવાઈ કરવામાં આવી આચાર્ય રામમૂર્તિ સમિતિએ શું કીધું શિક્ષકોને ટ્રેનિંગ આપો બરાબર ટ્રેન ટીચર્સ હોવા જોઈએ કેવા ટ્રેન હોવા જોઈએ ટીચર એકતલ યશપાલ કમિટી પણ બહુ મહત્વની છે ભાર વિનાનું ભણતર કોણ લાવ્યું તો કે ભાઈ પીવી નરસિંહરાવના સમયમાં ડોક્ટર યશપાલ આ પીવી નરસિંહરાવ એ વખતના આપણા વડાપ્રધાન છે બરાબર પીવી નરસિંહરાવ જે આપણે ત્યાં રાવ મનમોહન મોડલ એલપીજી લાવે છે લિબરલાઇઝેશન પ્રાઇવેટાઇઝેશન ને ગ્લોબલાઇઝેશન એ સમયે શિક્ષણ માટે યશપાલ કમિટી બરાબર પરીક્ષાનો ડર દૂર કરવો ભાર વિનાનું ભણતર આ પ્રશ્ન વારંવાર આવે છે ભાર વિનાનું ભણતર કોણ લાવ્યું તો યશપાલ કમિટી શિક્ષકને બાળ કેન્દ્રીય અને રસનીય બનાવવું ગૃહ કાર્ય ખૂબ જ ઓછું આપવું હા ગૃહ કાર્ય માટે પરિપત્ર કરવા પડે કે ભાઈ આટલું જ ગૃહ કાર્ય આપજો નેશનલ સર્વિસ સ્કીમ ઓકે એનએસએસ રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ નેશનલ સર્વિસ સ્કીમ સ્ટુડન્ટ સર્વિસ નહીં પણ નેશનલ સર્વિસ સ્કીમ અને નેશનલ ક્રેડિટ કોપ્સ એનસીસી ગણાય કરેલું હોય છે ગણાય એનએસએસ કરેલું હોય છે બરાબર કાર્ય લેસન કેટલું આપવાનું સરકારે એનાય પરિપત્ર કરવા પડે બોલો હા પહેલા બીજામાં તો લેસન આપવાનું જ નથી ભાઈ કયા ધોરણમાં લેસન આપવું નહીં તો ધોરણ એક અને બેમાં લેસન આપવાનું નથી ભાઈ ઓ લેસન ના અપાય ભાઈ જરૂરી તમે કોઈથી કરતા હતા તમે કોઈથી લેસન કરીને જાતા અને મારા બેટા આપી દે દસ વાર લખી આવજે પાંચ વાર લખી આવજે ભાઈ પાંચ વાર લખાવાથી ફાયદો નથી થતો એને તમે સારી રીતે ભણાવો દસ વાર લખી આવજે તમારે બોલી જવાનું છે વિદ્યાર્થીને લખવાનું છે તમે જોતાય નથી પછી લેસન તમે જેટલું જોઈ શકો ને એટલું લેસન અપાય મારા મતે જો નોંધ કરીને હું એ લખું છું કે લેસન કેટલું આપું તો લેસન તમે જેટલું ચેક કરી શકો ને એટલું અપાય તમે જેટલું ચેક કરી શકો ને તેટલું અપાય કારણ કે શિક્ષણમાં મારા વિચારો છે ને આખા અલગ છે બીજા બધા કરતા ડિફરન્ટ થિંકિંગ છે મારું એજ્યુકેશન ક્ષેત્રમાં બરાબર આમ તો એક શિક્ષણ શાસ્ત્રી જેવું હું વિચારું છું કે ભાઈ લેસન બાબતે તમે જેટલું ચેક કરી શકો ને એટલું આપો સારું તમે ચેક જ નથી કરી શકતા તમે જેટલું ચેક જ નથી કરી શકતા એટલું બધું લેસન આપવાની ક્યાં જરૂર છે અને કેવું થાય ખબર છે એવું થાય કે ભાઈ તમે છે ને લેસનમાં એક જ વાર જો મોસ્ટલી છોકરાને શું આપતા ખબર શિક્ષક જ્યાં એક થી સો સુધી એક થી દાન લખી આવી એક થી દાન બાળકે લખ નાખા બરાબર એક થી દાન લખ નાખા વળી પાછી થોડી વાર થાય લેસનમાં એક થી દાન હોય છોકરો સ્કૂલે ભણવા આવે ને પછી કે જ્યાં એક થી દાન લખી આવી એટલે છોકરો કે પણ સાહેબ એક થી દાન તો મેં લખેલા જ છે અને તમે ચેક નથી કર્યા તમે એના ઉપર લીટોય નથી મારો મારી પાર્ટીમાં એટલે બાળક થોડી વાર રમશે અને બસ થોડીક વાર પછી પાછું બતાવ આવશે સાહેબ એક લખાઈ ગયા એટલે વરીતામાં તમે લીટે નહીં મારો હા જાઓ બેસી જાવ બારક્ષરી લખી આવો બારકસરી છોકરાએ પાર્ટીની બીજી બાજુ લખેલી જ છે વરી પાછું આઈને બતાવશે સાહેબ બારક્ષરી લખાઈ ગઈ તમે જોતા નથી તો બાળક ક્યાંથી લખે બરાબર એટલે બાળકને બિનજરૂરી લોડ નહીં આપવાનો કઈક સારું ભણાવો ક્વોલિટીવાળું ટીચિંગ આપો તમે દિવસની અંદર ભલે બે કલાક ભણાવો અઢી કલાક ભણાવો પણ કેવું ભણાવો ક્વોલિટી ટીચિંગ ક્વોલિટીવાળું ભણાવો આમ પરફેક્ટ બાળકોને એમ થાય કે ના સાહેબ ભણાવ્યું છે હો બાકી તો એકડે એક બગડે બે તગડે તરીને ચોગડે ચાર તો બધા કરાવે જ છે હા એકડો બે ત્રે ચાર પાંચ છ કરાવે જ છે પણ ભણતર નવું ભણાવો એક્સ્ટ્રા ઓર્ડિનરી એફોર્ટ લાવો આમ તમારું જે શિક્ષકો છે ને એને જાગૃત કરો બરાબર તમારી અંદર જે અંદરનો માઇલો છે ને શિક્ષક છે ને જાગી જવો જોઈએ તમારી અંદરનો શિક્ષક જાગી જાય ને તો તમે શિક્ષણના ક્ષેત્રની અંદર સફળ થાવ તમારી માઇલો જાગી જવા જોઈએ તમે વિદ્યાર્થી સાથે તરબોળ થઈ જવા જોઈએ અને વિદ્યાર્થી તમારી સાથે તરબોળ થઈ જવો જોઈએ ત્યારે શિક્ષણની પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે ટીચિંગની પ્રોસેસ શરૂ થાય છે અને એક વિદ્યાર્થી શિક્ષકને એવું પૂછે એક વિદ્યાર્થી શિક્ષકને એવું પૂછે કે વોટ કેન વી ડુ સો ધેટ યુ વિલ ગ્રો સમજો સંભળવા જેવું છે વોટ કેન વી ડુ સો ધેટ યુ વિલ ગ્રો આવું એક વિદ્યાર્થી શિક્ષકને પૂછે છે કે અમે એવું શું કરીએ કે જેથી તમારો વિકાસ થાય બાળકોને પૂછે છે વોટ કેન વી ડુ સો ધેટ યુ વિલ ગ્રો એવું અમે શું કરીએ કે જેથી તમારો વિકાસ થાય ત્યારે પેલો શિક્ષક છે ને જવાબ આપે છે જા સાંભળવા જેવો જવાબ છે એક શિક્ષક તરીકે તમારે શું કરવાનું છે વર્ગખંડમાં જઈને એ તમને કહું કારણ કે મારી કારકિર્દી શિક્ષક તરીકે આચાર્ય તરીકેની અઢાર વર્ષની રહી છે હો અઢાર વર્ષ મેં શિક્ષણના ક્ષેત્રમાં એક શિક્ષક અને આચાર્ય તરીકે અઢાર વર્ષ કામ કર્યું છે અને અત્યારે શિક્ષણના ક્ષેત્રમાં જ હું અધિકારી છું એક ઓફિસર છું શિક્ષણમાં જ છું પાછો બરાબર એટલે શિક્ષણના ક્ષેત્રમાં બહુ મોટો અનુભવ ધરાવું છું શિક્ષણના ક્ષેત્રમાં બહુ જ મોટો મારો એક્સપિરિયન્સ છે બાલ માંડી અને લઈ જો લઈને પીજી અનુભવ છે મારો કેજીથી શરૂ કરીને પીજી સુધીના છોકરા મેં ભણાયા છે કિન્ડર ગાર્ડન થી શરૂ કરીને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના છોકરા ભણાયા છે કેજીથી લઈને પીજી સુધીનો એક્સપિરિયન્સ મને એજ્યુકેશનના ફિલ્ડમાં છે હા એટલે કેજી વાળા છોકરા એમ કે વોટ કેન વી સો યુ વીટ કેજી ના છોકરા છે પહેલા છોકરા છોકરા છે છે બીજા તો શું કરવાનું છે તમારે શિક્ષક તરીકે ત્યાર પેલો છોકરો જવાબ આપે છે બાળકો જવાબ આપે છે સમજો યુ લુકેટ મી જેન્ટલી એન્ડ સ્માઇલ યુ મી જેન્ટલી એન્ડ સ્માઈલ વી વિલ ગ્રો શું કે છે બાળકો યુ લુકેટ મી જેન્ટલી તમે અમારી સામે એક પ્રેમાળ નજરે મીઠી નજરે જુઓ અને હસો ને એટલે બાળક વિકાસ થવાનો છે તમારે એટલું જ કરવાનું છે ક્લાસમાં જાઓ એટલે બાળકો સામે એક સરસ મજાનું મીઠું એક સ્માઇલ આપી દેવાની અને હસવાનું છે નાની એવી સ્માઇલ આપવાની હો પછી હા 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 કરવા નથી માંડવાનું એક લુક યુ મી જેન્ટલી એક નમ્ર નજરે જોવાનું છે મીઠાસભરી નજરે જોવાનું છે અને સ્માઈલ આપવાની એટલે બાળકો આગળ વધવાના બાળકના નામથી બોલાવવાનું જો આ છે ને બહુ મહત્વનું એક ગુણ છે એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે તમારે સફળ થવું હોય ને તો બાળકને એના નામથી બોલાવો તમે અને એમાં જે બાળક વિશેષ જરૂરિયાત વાળું છે ને એના નામથી બોલાવો ને એટલે એ બાળક તમને આમ આજીવન તમે એના માટે એક આઈડિયલ ટીચર તરીકે રહો બરાબર અને ક્લાસનું દરેક બાળકનું નામ આપણને યાદ હોય ને એટલે આપણે શિક્ષક તરીકે સફળ છીએ હવે ઘણા એને સ્ટાફના શિક્ષકોના નામ યાદ નથી હોતા તો એ ક્યાંથી શિક્ષક તરીકે સફળ જાય વર્ગખંડના તમામ બાળકોના નામ આપણને મોઢે હોવા જોઈએ તો આ એક શિક્ષક તરીકેની સફળતાનું રહસ્ય છે પાંચમું ધોરણ ભણાવતા હોય તો પાંચમા ધોરણની બધી કવિતા તમને મોઢે હોવી જોઈએ ભાઈ હા ભણતર નવું ભણાવો ભાઈ ભણતર નવું ભણાવો અમારા ટીપીઓ સાહેબ હતા ગઢવી સાહેબ અત્યારે હું એમને યાદ કરું છું કે આ કવિતા એમને મને સંભળાયેલી ત્યારે બહુ ગઈ મી કે ભણતર નવું ભણાવો અત્યારે પણ છે સાહેબ ટીપીઓ બરાબર ધાંગધ્રા ખાતે સુરેન્દ્રનગરમાં ગિરીશભાઈ ગઢવી બરાબર બહુ મસ્ત ભણતર નવું ભણાવો ભાઈ ભણતર નવ ભણાવો બગડે એકડે એકવીસ ને બદલે બે દસ એક ગણાવો દર વખતે બગડે એકડે એકવીસ બગડે એકડે એકવીસ નહીં દસ દસ વત્તા એક એટલે પણ એકવીસ થાય તો આવું કોક વાર ભણાવો ભાઈ એટલે કઈક નવું લાવો ભાઈ તો શિક્ષક કભી સાધારણ નહી હોતા બરાબર એટલે કઈક લાવો ફ્રી સેમિનાર શિક્ષણની અંદર જેને ટેટ ટુ અને ટાટ ની પ્રિપેરેશન કરવી છે સુરેન્દ્રનગર ખાતે આવો એક સેમિનાર છે બરાબર બાર તારીખે બાર છ અને રવિવારે બરાબર સવારે દસ થી બાર આ સેમિનારમાં તમે લાભ લઈ શકો છો ફ્રી સેમિનાર છે અને એની અંદર આપણે તો કે ભાઈ આવનારી જે ભરતી છે શિક્ષકોની શિક્ષક જેને બનવું છે બરાબર જેણે નક્કી કરી લીધું છે ચાણક્ય જ બનવું છે એ સિવાય બીજો કોઈ વ્યવસાય સ્વીકારવો નથી બનવું તો ચાણક્ય તો એમના માટેનું આ એક સરસ મજાનું આપણે સેમિનાર રાખેલું છે બાર તારીખે સુરેન્દ્રનગર આ નંબર પર રજીસ્ટ્રેશન કરાવી દેવાનું અઠ્ઠાણું સાત ત્રાણું જીરો અડતાળીસ ઝીરો ચાર બરાબર જે મિત્રો જોડાવા માંગતા હોય એને સંશોધિત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઓગણીસો બાણું બરાબર આમાં સંશોધન કર્યું જનાર્દન રેડી સમિતિ આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા પ્રૌઢ શિક્ષણની શરૂઆત થઈ જિલ્લા સાક્ષરતા અભિયાન શરૂ થયું દરેક શાળામાં ત્રણ ઓરડા અને ત્રણ શિક્ષક હોવા જોઈએ બરાબર આવી વાત કરવામાં આવી કે ભાઈ આવા બધા સુધારા કરો એક શિક્ષક વાળી શાળા તો જોઈ જ નહીં હજી આપણે ત્યાં ઘણી બધી શાળાઓ એક શિક્ષક વાળી છે ત્યાર પછી તો કે ભાઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ આવ્યો આપણે ત્યાં ઓગણીસો ને ચોરાણુંમાં ડીપીઈપી તરીકે આવ્યો અને અત્યારે એ કહેવાય છે એસએસએ હા એસએસએ નામ એનું પડ્યું બે હજાર એકમાં એસએસએ અને આ એસએસએ નું નામ બે હજાર ઓગણીસમાં ચેન્જ થયું પહેલા સર્વ શિક્ષા અભિયાન હતું અત્યારે એસએસએ નું નામ શું છે અત્યારે અત્યારે આપણે ત્યાં એસએસએ નું નામ શું છે આનું નામ હતું પહેલા સર્વ શિક્ષા અભિયાન બે થી હવે એનું નામ નવું થઈ ગયું છે શું નવું નામ પડ્યું છે સડેકડો ને બગડો તગડો હા એવું એકડો સાવ સડેકડો ને બગડો દિલે તગડો બંને બથમ બથ્થા બાજા બંને પાછા કેવા બાજે ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ ડીપી કહેતા શું કહેતા ડીપી ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ શરૂ થયેલો ઓગણીસો પંચાણું અને જે બાદમાં બે હજાર એકમાં એસએસએ બન્યું જે હવેથી એસએસએસ બરાબર સમગ્ર શિક્ષા સ્કીમ કહેતા સમગ્ર શિક્ષા સ્કીમ અથવા સમગ્ર શિક્ષા અભિયાન સમગ્ર શિક્ષા અભિયાન પેલા સર્વ શિક્ષા અભિયાન કહેતા એનું હવે નવું નામ છે સમગ્ર શિક્ષા અભિયાન બે હજાર થી સમગ્ર શિક્ષા અભિયાન શું નામ પડ્યું છે સમગ્ર શિક્ષા અભિયાન ત્યાર પછી તો આપણે ત્યાં આખા દેશની અંદર એક યોજના આવી તમે શિક્ષક હોય એટલે તમને ખબર હોય મધ્યાહન ભોજન યોજનાનું આપણે ત્યાં આગવું મહત્વ હોય એમડીએમ ઓગણીસો પંચાણું ની અંદર ભારતમાં એમડીએમ શરૂ થયું મધ્યાહન ભોજન યોજના બરાબર આ એમડીએમ ગુજરાતમાં ક્યારે શરૂ થયેલો આવો પ્રશ્ન આવે ગુજરાતની અંદર મધ્યાહન ભોજન યોજના ક્યારે શરૂ થઈ ભારતમાં સૌપ્રથમ પ્રથમ મધ્યાહન ભોજન યોજના તમિલનાડુ રાજ્ય શરૂ કરેલું તમિલનાડુ વાળા ઓગણીસો માં મધ્યાહન ભોજન યોજના લાયેલા કે ભાઈ બાળક છે જમવાનું એને પોષણ મળી રહે એને પોષણયુક્ત આહાર મળી રહે અને શાળાએ આવતુંય થાય બંને કામ થાય તો બાળકને શાળામાં ભણાવો હવે તો એમડીએમ છે એને આપણે એક થી આઠ સુધી લઈ ગયા દસ સુધી લઈ જવાનું છે તો ગુજરાતની અંદર ઓગણીસો ચોર્યાસી માં માધવસિંહ સોલંકી સમયમાં એમડીએમ આવ્યું માધવસિંહ સોલંકીના સમયમાં આપણે ત્યાં એમડીએમ આવ્યું ભારતમાં એમડીએમ ઓગણીસો પંચાણું માં આવ્યું પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની ઓછી હાજરી પાછળનું એક કારણ ભોજન હતું આથી શાળામાં જ બાળકોને સમતોલ આહાર આપવામાં આવે તો બાળક શાળામાં આવતું થશે અને પોષણક્ષમ આહાર પણ મળશે જેથી કુપોષણ પણ ઘટશે અહીંયા બે વસ્તુ સાર્થક થાય બાળક આવતું થાય અને એને પોષણ મળે એટલે બાળકની અંદર જે કુપોષણની સમસ્યા છે એ નાબૂદ થાય ગુજરાતમાં ઓગણીસો માધવસિંહ સોલંકી લાયા સૌ પ્રથમ દેશની અંદર તમિલનાડુ લાવ્યું ભારતની અંદર પંચાણું માં સુપ્રીમ કોર્ટની સૂચનાથી મધ્યાહન ભોજન ઓગણીસો પંચાણું માં શરૂ થયું ભારતમાં એમડીએમ ક્યારે શરૂ થયું ઓગણીસો પંચાણું માં ઓગણીસો માં તમિલનાડુ દ્વારા સૌ પ્રથમ શરૂઆત કરવામાં આવી એમડીએમની

એટલે કે ગાંધીનગર અને અમદાવાદની શાળાઓમાં અક્ષય પાત્ર યોજના અન્વયે મધ્યાહન ભોજન પણ એક એનજીઓ બરાબર આપણે હરે રામ હરે કૃષ્ણ મંદિર છે શ્રીપાદ પ્રભુનું અમદાવાદના ભાડજ ખાતે તો એ લોકો અક્ષયપાત્ર યોજના અન્વયે એમડીએમ આપે છે બાળકોને સરસ મજાનું ફૂડ મળે એસએસએ બે હજાર બે બે હજાર બે હજાર એકમાં બરાબર આજે ડીપીપી હતું એ જ એસએસએ ભાઈનું ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ હતો એ જ શું બની ગયું એસએસએ છ થી ચૌદ વર્ષના બાળકોને શિક્ષણ માટે નામાંકન સ્થાયીકરણ અને ગુણવત્તા એસએસએ ની સ્થાપના પાછળનો એક જ હેતુ હતો શું હતો તો કે ભાઈ એસએસએ ની સ્થાપના પાછળનો મુખ્ય હેતુ હતો નામાંકન નામાંકન ની અંદર આપણે સો ટકા સુધી સફળતા મેળવી લીધી છે બીજો ધ્યેય હતો સ્થાયીકરણ સ્થાયીકરણ એટલે કે બાળક અપ્યય ના થાય સ્થાયીકરણ એટલે બાળક શાળામાં દાખલ થાય પહેલા ધોરણમાં આઠ ધોરણ સુધી શિક્ષણ પૂરું કરે ને સ્થાયીકરણ કહેવાય સ્થાયીકરણથી અપવ્યય અને સ્થગિતતા આ બંને પ્રશ્ન સોલ્વ થઈ જાય અને અને સ્થગિતતા બંને સોલ્વ થાય હવે ત્રીજું છેલ્લો ટાર્ગેટ હતો ગુણવત્તા સુધારણા આ હજી આપણે પૂરો કરી શક્યા નથી શિક્ષણની ગુણવત્તા સુધારણા એટલે હવે આપણે આ ટાર્ગેટ ઉપર ફોકસ છે શિક્ષણની ગુણવત્તા સુધારણા કરવી છે આપણે ગુજરાતની અંદર ક્યાંય ના હોય ને એવો પ્રોગ્રામ લાવ્યા સ્કૂલ ઓફ એક્સલન્સ બરાબર ત્રણ પ્રકારના રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ ઇમરજિંગ સ્કૂલ ઓફ એક્સેલન્સ અને એસ્પાયરિંગ સ્કૂલ ઓફ એક્સેલન્સ આવો સરસ મજાનો પ્રોગ્રામ લાયા છે આઠ હજાર કરોડ રૂપિયા આપણે શિક્ષણ પાછળ વાપરવાના છે સરકારી શાળાઓને ખાનગી શાળાથી પણ સારા લેવલ ઉપર તો કે ભાઈ આપણે સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત લઈ જવાના છે તો આ રીતે આપણે શિક્ષણની અંદર જબરદસ્ત કામ કરવા માટે બરાબર કટિબદ્ધ છીએ અને તમે બધા હવે અત્યારે લાગશો ને તો આ સ્કૂલ ઓફ એક્સલન્સ જે યોજના છે આનાથી ગુજરાતની શાળાઓનું શિક્ષણ ગુજરાતની શાળાઓની ભૌતિક સુવિધાઓ આખા વિશ્વની અંદર એવું કહેવાય કે ભાઈ ના બાકી સ્કૂલો છે ગુજરાતની અંદર હ એવી શાળાઓ આપણે અહીંયા બનાવવાની છે શાળાઓની ભૌતિક સુવિધાઓ અત્યારે વિશ્વની અંદર સારામાં સારી શિક્ષણ પ્રણાલી ફિનલેન્ડ પાસે છે બરાબર ફિનલેન્ડની અંદર જોરદાર સ્કૂલિંગ છે તમને એમ થાય બાકી જબરદસ્ત છે ને સ્કૂલિંગ તો હવે ગુજરાત પણ આ ફિનલેન્ડ જેવું મોડેલ લાવશે આ સ્કૂલ ઓફ એક્સેલન્સ થી આપણી સરકારી શાળાઓ ગ્રાન્ટી શાળાઓ છે એ કેવી થશે ખાનગી શાળાઓ કરતા પણ સવિશેષ થશે એમને ભૌતિક સુવિધાઓ શૈક્ષણિક સુવિધાઓ એટલી આપવામાં આવશે કે એની અંદર તમને ક્યાંય કઈ ઘટે નહીં એટલું જોરદાર શિક્ષણ છે એ કોણ આપશે સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ અને એસ્પાયરિંગ સ્કૂલ ઓફ એક્લન્સ બરાબર એટલે ગુજરાતની અંદર જોરદાર શિક્ષણ ક્ષેત્રમાં કામ થવાનું છે અને એના તમે બધા સાક્ષીઓ બનવાના છો એટલે તૈયારી કરજો શિક્ષણ ક્ષેત્રની અંદર તમારું ભવિષ્ય ઉજળું છે ચિંતા ના કરશો બિપિન કુમાર સ્કૂલમાં ટીચર છે જ તે અને ભરતી થવાની જ છે એટલે સ્કૂલમાં ટીચર નથી એવું ના કહી શકાય બેટા હજી જો ગુજરાતની અંદર પ્રાથમિક શાળાઓમાં જેટલી સુવિધાઓ છે ને એટલી કોઈ રાજ્યમાં નથી એટલે આ વસ્તુ તમે નોંધ કરજો હ ઘણી બધી સુવિધાઓ ગુજરાત સરકારે ભૌતિક સુવિધાઓ એટલી બધી આપી છે ને આ એસએસ આવ્યું ને બરાબર સમગ્ર શિક્ષા અભિયાને બહુ બધી સુવિધાઓ આપી છે અને હજી વિશેષ પ્રકારની સુવિધાઓ આવવાની છે અને તમે બધા એના સાક્ષી બનવાના છો તમે બધા પરિવર્તનના પ્રવિધિ વ્રજક બનાવવાના છો આ સ્કૂલ ઓફ એક્સલન્સના ઇમ્પ્લિમેન્ટેશનની અંદર તમારી ભૂમિકા મહત્વની છે એટલે બી રેડી ફોર યોર બેસ્ટ બરાબર તમારું બેસ્ટ આપવા માટે તૈયાર થઈ જ્ઞાન લાઈવ આપની સાથે છે જો તમે તૈયાર છો તો અમે તૈયાર છીએ તમને આ ટેટની જે તમારી એક્ઝામ છે બરાબર કે ટાટની એક્ઝામ છે ટૂંકમાં તમને શિક્ષક બનાવવા માટે જે જરૂરી છે બરાબર ટેટ ટુ તમે કરો સામાજિક વિજ્ઞાન સામાન્ય બરાબર સાયન્સ એટલે કે અહીંયા ગણિત વિજ્ઞાન સાયન્સ એટલે ગણિત વિજ્ઞાન અને ભાષા બરાબર સામાજિક વિજ્ઞાન ગણિત વિજ્ઞાન અને ભાષા આ એક વર્ષની આપણી જે બેચ છે આની અંદર આપણે ભવિષ્યના એવા શિક્ષકો તૈયાર કરવા છે બરાબર કે જે આમ સિક્કો મારીને આવે ક્યાંય પાછો ના પડે હા એટલે એવા સ્કોલર તૈયાર કરવા છે કે જે શિક્ષણની અંદર પોતાનું બેસ્ટ આપી શકે ને એવા શિક્ષકો તો એ શિક્ષકો માટેની આપણી આ તૈયારી છે બરાબર કે ભાઈ ભવિષ્યમાં અમે અમારું સાહેબ બેસ્ટ આપશું અમારે એવા શિક્ષક બનવું છે કે જે સ્કૂલ ઓફ એક્સલન્સ ના અમે યુઝફુલ થશું બરાબર કોઈ પણ પ્રકારનો પડકાર હોય એને અમે ઝીલવા માટે તૈયાર છીએ ઝીલીઓ અમે પડકાર શિક્ષણ ક્ષેત્રની અંદર અમે કાંઈક નવું ઇનોવેટિવ કરવા માંગીએ છીએ અમારે એક ઇનોવેટિવ ટીચર બનવું છે બરાબર સરકાર કેટલા બધા પ્લેટફોર્મ લાવી છે વિચાર તો કરો દીક્ષા પ્લેટફોર્મ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ વન નેશન વન પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે દરેક લેંગ્વેજની અંદર તમને એકથી બારના અભ્યાસક્રમના લેક્ચર જોવા મળે આનાથી વિશેષ શું હોય દરેક ધોરણ માટેની ચેનલ છે વિશેષ સ્વયં પ્રભા એટલે ઘણું બધું છે પણ તમારે એનો યુઝ કરવાનો છે બરાબર જી શાળા એપ બનાવી છે ગુજરાત સરકારે અને જી શાળાના માધ્યમથી તમામ વિદ્યાર્થીઓ ઘરે બેઠા ફ્રી શિક્ષણ પ્રાઇવેટમાં કોઈ સ્કૂલની એપ નહીં હોય અને આ લેવલનું તો કોઈ ના આપી શકે એવું શિક્ષણ સરકાર આપવા માંગે છે પણ તમારે એની એની અંદર અંદર તમારે તમારે તમારી ભૂમિકા ભજવવાની છે છે તમારો રોલ ભજવવાનો તમે ભવિષ્યના શિક્ષક તમારી જાતને એકવાર શિક્ષક બનાવવાની છે તમારે કારણ કે તમે બી એડ કર્યું છે બરાબર એટલે કે તમે શિક્ષક તો થઈ જ ગયા છો પણ સરકારી શિક્ષક અથવા ગ્રાન્ટીન એડની ની અંદર તમે શિક્ષક તરીકે જોડાવાનું તમારું સ્વપ્ન છે તો એ ટૂંક સમયમાં પૂરું થવાનું છે ચાલો તો તૈયારી કરજો સારામાં સારી પ્રિપેરેશન કરજો ભવિષ્યમાં તમારી પસંદગી શિક્ષક તરીકે થાય એવી શુભેચ્છાઓ એમાં અમે તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થઈએ અને ઉપયોગી થતા રહેશું બરાબર છે ચલો તો આપણે આપણી જે આ સિરીઝ છે એ ચાલુ જ રહેશે બરાબર આ પ્રકારના લેક્ચરો આપણે અહીંયા માણતા રહેશું હજી ઘણું બધું હતું બરાબર ટેટ ટુ પરીક્ષામાં પૂછાયેલા અગત્યના પ્રશ્નો માટે તમારે આવતીકાલે મળવાનું છે બરાબર આવતીકાલનું આપણું ટોપિક છે તો કે ભાઈ ટેટ ટુ માટે પરીક્ષામાં પૂછાયેલા અગત્યના પ્રશ્નો આવતીકાલે સેટરડે સાડા શિક્ષક મિત્રો આવી જવાનું છે બરાબર તમારા માટેનું આ સેશન છે ફ્રી ઓફ કોસ્ટ છે આની કોઈ ફી નથી બરાબર આ સેશન તમારા માટે ફ્રી છે તો તમામ મિત્રો સુધી શેર કરી દેજો ત્યાર પછી ટેટ ટાટ અને એચમેટ બધા માટે ક્રિયાત્મક સંશોધન એક્શન રિસર્ચ એક્શન લેક્ચર જૂને 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 છે તો કે ભાઈ તમારા માટે એજ્યુકેશનલ સાયકોલોજીનું લેક્ચર છે શૈક્ષણિક મનોવિજ્ઞાન ચલો મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત હા મને ગર્વ છે કે હું એક શિક્ષક છું મને મારા શિક્ષકત્વ પર ગર્વ છે મને મારા શિક્ષક હોવા પર ગર્વ છે બરાબર કે હું એક શિક્ષક છું અને આજીવન શિક્ષક તો રહેવાનો જ છું તો જેને શિક્ષક હોવા ઉપર ગર્વ હોય એવા તમામ શિક્ષક મિત્રો ને શુભેચ્છાઓ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ચલો લાઈક કરી દો સાહેબ શિક્ષક ભણાવવા કરતા બીજું કામ એ બધા બાના છે હો મેં જો મેં મિત્રો સત્તર વર્ષ સુધી સરકારમાં શિક્ષક અને આચાર્ય તરીકે નોકરી કરી છે એટલે બીજી બધી વસ્તુ તમે ભૂલી જાઓ બાના કાઢવાનું ભૂલી જાઓ શિક્ષકે કરવું હોય ને તો બધું કરી શકે બરાબર શિક્ષક જે ધારે નહીં કરી શકે છે એટલે એ બધા બીજા જરૂરી બાના ભૂલી જાઓ શિક્ષક બનવું છે અને સરકારી શિક્ષક બનવું છે કે ગ્રાન્ટી નેટમાં શિક્ષક બનવું છે અને બનવું જ છે એટલે બીજું બધું બાના ભૂલી જાઓ તમારામાં જો મન હોય ને તો માળવે છે ભાઈ ઇફ ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે બરાબર તમે નક્કી કરી લીધું છે તમે નિશ્ચય કરી લીધો છે ને તો શ્રેષ્ઠ શિક્ષક બનવાના જ છો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત